કરશે ને આપડે વાત એમ રાખ અહીં કરશે તો છેલ્લા 10,000 વર્ષોમાં ખેતીમાં ઘણી પ્રગતિ થઈ.
આ પ્રગતિએ ખેડૂતોના જીવન ધોરણ સુધારવામાં ખૂબ મોટો ભાગ ભજવ્યો. ભારતમાં ખેતી છેલ્લા 10,000 વર્ષો પહેલાથી થઈ રહી છે. છેલ્લા 10,000 વર્ષોમાં ખેતીમાં ઘણી પ્રગતિ થઈ. આ પ્રગતિએ ખેડૂતોના જીવન ધોરણ સુધારવામાં ખૂબ મોટો ભાગ ભજવ્યો. અમે નુઝી વિડુ સીડ્સ હરિત ક્રાંતિ થઈ ત્યારથી આ સફરમાં જોડાયેલા છીએ. નુઝી વિડુ સીડ્સ ની સ્થાપના 1973 માં થઈ. નુઝી વિડુ સીડ્સ ભારતની બીજ ઉત્પાદન અને વેચાણ કરતી અગ્રણી કંપનીઓમાંની એક કંપની છે. તે વિદેશી કંપનીની સરખામણીમાં સારા અને ઊંચી ગુણવત્તાવાળા બિયારણનું ઉત્પાદન કરે છે. અમે હાલ 10 કરોડ ખેડૂતો સાથે જોડાયેલા છીએ. તેમણે નુઝીવિડુ સીડ્સનું બિયારણ વાપર્યું અને જેના કારણે 10,000 કરોડ રૂપિયાથી વધુ કમાણી થઈ શકી. અને આ બધું શક્ય બની શક્યું છે કેમ કે અમારી પાસે છે વર્લ્ડ ક્લાસ R&D સેન્ટર, જેની મદદથી ઉચ્ચ ગુણવત્તાવાળા બિયારણનું ઉત્પાદન થઈ શક્યું. સાથે સાથે એગ્રી બાયોટેક સ્ટ્રેન્થ, અમારો સીડ પ્રોડક્શન પ્રોગ્રામ ભારતના સૌથી મોટા સીડ પ્રોડક્શન પ્રોગ્રામમાંનો એક છે, જે અલગ અલગ એગ્રોક્લાઇમેટિક ઝોનમાં કરવામાં આવે છે, જેમાં વાર્ષિક આશરે 6,000 ક્વિન્ટલ બીજનું પ્રોડક્શન કરવામાં આવે છે. અમારું ક્વોલિટી એસ્યોરન્સ યુનિટ વર્લ્ડ ક્લાસ સ્ટાન્ડર્ડનું છે, જે બીજી ઉચ્ચ ગુણવત્તાની બાહેધરી આપે છે, જે સીડ કન્ડિશનલ યુનિટ સાથે જોડાયેલું છે. હાલમાં અમે કપાસના સીડ બિઝનેસમાં માર્કેટ લીડર છીએ. સાથે સાથે અમે સંશોધિત ડાંગરના બીજ ઉત્પાદનમાં પણ માર્કેટ લીડર છીએ. મકાઈ અને ડાંગર અમારા મુખ્ય પાકો છે. તેની સાથે અમે બીજા પાકના બીજનું પણ ઉત્પાદન કરીએ છીએ. અમે ખેડૂતો સાથે સુબીજ કૃષિ વિજ્ઞાન પ્રોગ્રામ હેઠળ ફાર્મર મીટિંગ અને ડેમોન્સ્ટ્રેશન કરીને ખેડૂતોને નવી ખેતી પદ્ધતિઓની માહિતી આપીએ છીએ. અમારું ખૂબ મોટું ચેનલ પાર્ટનર નેટવર્ક હોવાથી અમે ભારતના દૂરથી દૂર ગામના ખેડૂત સુધી અમારી સારી ગુણવત્તાવાળા બીજ પહોંચાડી શકીએ છીએ. આ છે NSL ગ્રુપ, જે બીજ ઉત્પાદનની સાથે સાથે કાપડ ઉદ્યોગ, ઇન્ફ્રાટેક, પાવર સાથેના બિઝનેસમાં પણ સંકળાયેલું છે. ધ NSL ગ્રુપ, ટ્રાન્સફોર્મિંગ લાઈફ. નમોસ્તુ તે વશમેધસ્યૈ. ભારતમાં ખેતી છેલ્લા 10,000 વર્ષો પહેલાથી થઈ રહી છે. છેલ્લા 10,000 વર્ષોમાં ખેતીમાં ઘણી પ્રગતિ થઈ. આ પ્રગતિએ ખેડૂતોના જીવન ધોરણ સુધારવામાં ખૂબ મોટો ભાગ ભજવ્યો. અમે નુઝી વિડુ સીડ્સ હરિત ક્રાંતિ થઈ ત્યારથી આ સફરમાં જોડાયેલા છીએ. નુઝી વિડુ સીડ્સ ની સ્થાપના 1973 માં થઈ. નુઝી વિડુ સીડ્સ ભારતની બીજ ઉત્પાદન અને વેચાણ કરતી અગ્રણી કંપનીઓમાંની એક કંપની છે.
જે વિદેશી કંપનીની સરખામણીમાં સારા અને ઊંચી ગુણવત્તાવાળા બિયારણનું ઉત્પાદન કરે છે. અમે હાલ 10 કરોડ ખેડૂતો સાથે જોડાયેલા છીએ, જેમણે નોઝીવેડુ સીડ્સનું બિયારણ વાપર્યું અને જેના કારણે 10,000 કરોડ રૂપિયાથી વધુ કમાણી થઈ શકી. અને આ બધું શક્ય બની શક્યું છે કેમ કે અમારી પાસે છે વર્લ્ડ ક્લાસ R&D સેન્ટર, જેની મદદથી ઉચ્ચ ગુણવત્તાવાળા બિયારણનું ઉત્પાદન થઈ શક્યું. સાથે સાથે એગ્રી બાયોટેક સ્ટ્રેન્થ, અમારો સીડ પ્રોડક્શન પ્રોગ્રામ ભારતના સૌથી મોટા સીડ પ્રોડક્શન પ્રોગ્રામમાંનો એક છે, જે અલગ અલગ એગ્રોક્લાઇમેટિક ઝોનમાં કરવામાં આવી છે, જેમાં વાર્ષિક આશરે 6,000 ક્વિન્ટલ બીજનું પ્રોડક્શન કરવામાં આવે છે. અમારું ક્વોલિટી એસ્યોરન્સ યુનિટ વર્લ્ડ ક્લાસ સ્ટાન્ડર્ડનું છે, જે બીજી ઉચ્ચ ગુણવત્તાની બાહેધરી આપે છે, જે સીડ કન્ડિશનર યુનિટ સાથે જોડાયેલું છે. હાલમાં અમે કપાસના સીડ બિઝનેસમાં માર્કેટ લીડર છીએ. સાથે સાથે અમે સંશોધિત ડાંગરના બીજ ઉત્પાદનમાં પણ માર્કેટ લીડર છીએ. મકાઈ અને ડાંગર અમારો મુખ્ય ટોટલ 30 પાર્ટિસિપન્ટ્સ. નમસ્કાર ખેડૂત ભાઈઓ, હું જગદીશ ચાવડા આપ સૌનું સ્વાગત કરું છું. હું આપ સૌનો આભારી છું કેમ કે તમે તમારો કિંમતી અને મહત્વનો સમય અત્યારે આ ઓનલાઈન વર્કશોપ માટે ફાળવ્યો છે. આજ રોજ તારીખ 27/7/2021 ના નુઝીવેડુ સીડ્સ ના સુબીજ કૃષિ વિજ્ઞાન પ્રોગ્રામ અંતર્ગત આપણે આ વર્કશોપનું આયોજન કરેલું છે. આ જે વર્કશોપનું આયોજન કરેલું છે એનો જે મુખ્ય ઉદ્દેશ એવો છે કે કપાસમાં આવતી જે ચૂસિયા પ્રકારની જીવાતો અને ગુલાબી ઈયળ છે એ અત્યારે ખૂબ જ મોટો પ્રશ્ન બની રહ્યો છે. અને જેમ આપ સૌ જાણો છો કે છેલ્લા કેટલાક વર્ષોથી ખેડૂત ભાઈઓ કપાસની ખેતી છોડી રહ્યા છે, અને જેના ઘણા બધા કારણો હોઈ શકે. એમાં એક ઉત્પાદન ઓછું હોવું એ પણ એક બહુ મોટું કારણ છે. તો આ ઉત્પાદન ઓછું આવે છે એનું એક મુખ્ય કારણ એ છે કે જે પણ જીવાતો છે, જેમ કે ગુલાબી ઈયળનો હમણાં થોડાક વર્ષોથી ઉપદ્રવ વધી રહ્યો છે, ચૂસિયા જીવાતો પણ ધીમે ધીમે મતલબ મોંઘામાં મોંઘી દવા નાખતા છતાં પણ કંટ્રોલમાં આવતા નથી. તો આ બધા જે પણ કારણો છે જેના કારણે કપાસની ખેતી ખેડૂત છોડી રહ્યો છે,
તો આના માટે આપણે કેવા પગલા લઈ શકીએ અથવા તો સંકલિત જીવાત નિયંત્રણ આપણે કેવી રીતે કરી શકીએ જેનાથી આપણે જેમ પહેલા આપણે ખેતીની અંદર કપાસની ખેતીમાં વધારે પડતા પ્રોડક્શન લઈ શકતા હતા એવી રીતે ફરી એક વખત લઈ શકીએ તો એના માટે આપણે આજે આ મેઇન મુખ્ય વર્કશોપનું આયોજન કરેલું છે. આ વર્કશોપની અંદર આપણે આમંત્રિત કરેલા છે ડોક્ટર ટી એમ ભરપોડા સાહેબને, જેઓને છેલ્લા 30 વર્ષ કરતા પણ વધારે આ વિષયમાં તજજ્ઞ રહેલા છે અને અત્યારે એ રિટાયર્ડ હોવા છતાં પણ ખેડૂતોની સેવામાં હંમેશ હાજર રહે છે. તો હું પહેલા તો ટી એમ ભરપોડા સાહેબનો આભાર માનીશ કે તેઓ આ મીટિંગ મતલબ આ વર્કશોપમાં હાજર રહ્યા. અને એની સાથે સાથે અમારી કંપની તરફથી ડોક્ટર મિસ્ટર વિક પટેલ સાહેબ પણ હાજર રહેલા છે, સાથે સાથે અમારા ડાયનેમિક એવા રોહિત રાણા સાહેબ પણ હાજર રહ્યા છે. તો વધુ પડતું હું આગળ પ્રોગ્રામને આગળ ધપાવું એ પહેલા હું વિકે પટેલ સાહેબને આમંત્રણ આપીશ કે તેઓ અમારી કંપની જે સીએસઆર એક્ટિવિટીઝ કરી રહી છે, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી, તો એના અંગે અમારી કંપની કેવી કેવી પ્રકારની એક્ટિવિટીઝ કરે છે એ અંગે ખ્યાલ આપશે. તો વિકે પટેલ સાહેબને હું આમંત્રિત કરીશ. નમસ્કાર સર્વે ખેડૂત મિત્રોને, આજના કાર્યક્રમમાં કપાસમાં ગુલાબી ઈયરના નિયંત્રણને બાબતે જે વર્કશોપ રાખેલો છે નોઝિડો સીડ્સ તરફથી અને એમાં આપ સર્વે નો કિંમતી સમય આપી અને અહીંયા ઉપસ્થિત છો, તો સહૃદય કંપની તરફથી હું આપ સર્વે ખેડૂત મિત્રોનું સ્વાગત કરું છું. અને આ તબક્કે હાજર રહેલા ડોક્ટર ત્રિકમસિંહ એમ ભરપોડા સાહેબનું પણ હું ખાસ અહીંયા સહૃદય સ્વાગત કરું છું. સાથે સાથે અમારા ઉપસ્થિત રાણા સાહેબ એમને પણ હું આવકારું છું અને અન્ય સર્વે ઉપસ્થિત ગણને હું અહીંયા સ્વાગત કરું છું. પ્રથમ હું નોઝિડો સીડ્સ કંપની એને શું કઈ રીતે કાર્ય કરી રહી છે અને એના વિશે ટૂંકમાં માહિતી આપીશ. તો નોઝિડો સીડ્સ કંપનીની સ્થાપના 1973 ની અંદર એટલે કે લગભગ આજે 47 વર્ષ પૂર્વે કંપનીની સ્થાપના કરી. સંસ્થાપક પણ ખેડૂતના દીકરા છે, એ પણ એમનું નામ વેંકટરામૈયા સાહેબ, જેમને MSc એગ્રીકલ્ચરનો 1962 ની અંદર અભ્યાસ કર્યો અને ત્યારબાદ અલગ અલગ ક્ષેત્રોનો 10 વર્ષનો અનુભવ લઈ અને એક કપાસના બિયારણથી શરૂઆત કરી અને ત્યારબાદ આ કંપની ત્યારબાદ ફિલ્ડ ક્રોપની અંદર ડાંગર, કપાસ, મકાઈ, ત્યારબાદ શાકભાજીના પાકોની અંદર પણ ઉચ્ચ કોટીનો બીજ ઉત્પન્ન કરી અને વિતરણમાં આ કંપનીનો અહમ રોલ છે. ટૂંક સમયમાં કંપનીનો એક વિઝન એ છે કે પ્રિફર બ્રાન્ડ તરીકે સ્થાપના કરવી અને એનું મિશન એ છે કે ઉચ્ચ કોટીનું બીજ ખેડૂતોને કઈ રીતે પ્રદાન કરવું અને એની અંદર 100% ફાર્મર્સને સંતોષ થાય એ રીતેનું કાર્યક્રમ દ્વારા કંપની બીજ ઉત્પાદન કરી અને ખેડૂતો સુધી સપ્લાય કરે છે. ખાસ કરી આના માટે પણ એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર જરૂરી હોય છે, તો એની અંદર કંપની પાસે આજે 600 એકર જમીનની અંદર સંશોધિત કાર્યક્રમ કંપની કરે છે. 600 એકર લેન્ડ પોતે R&D ના ઉપયોગ માટે જ કંપની દ્વારા ફાળવવામાં આવેલ છે અને આની અંદર અવિરત કાર્યક્રમો કરી માટે જરૂરી છે. સૈનિકો દ્વારા આ કાર્યક્રમ સંશોધનના કાર્યક્રમને ગતિરૂપતા આપવામાં આવે છે. સાથે સાથે વાત કરીએ તો કંપની પાસે કેટલાય એવોર્ડો પણ કંપનીએ મેળવેલા છે બિયાણ ક્ષેત્રે, જેમ કે DSIR એવોર્ડ, પછી NSL જે ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ કંપની ઇન ધ ઇન્ડિયા, ભારતની સૌથી મધ્યમ વર્ગીય કંપનીઓની અંદર જે ઝડપી વિકાસ હોય તો એ આ નોઝિડો કંપની તરફથી કરવામાં આવે. સાથે સાથે કંપની પાસે
કરી એમાંનો એક પ્લાન્ટ આપણે ગુજરાતમાં ઈડર ખાતે પણ કંપની દ્વારા સ્થાપવામાં આવેલો છે. કંપનીની પાસે લગભગ જુદા જુદા બિયારણોની અંદર વાત કરીએ તો આ રીતે કાર્યક્રમ કરી અને ઉચ્ચ કોટીના સીડ ઉત્પન્ન કરવામાં કંપની અવિરત કાર્યરત કરી રહી છે. આધુનિક યુગમાં કંપની સાથે સાથે સીએસઆર એક્ટિવિટી એની અંદર પણ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી સીએસઆર એક્ટિવિટી એ અંતર્ગત પણ કંપની દ્વારા ઘણા કાર્યક્રમો કરવામાં આવ્યા છે. આપને એક ઉચિત થાય કંપની દ્વારા એક જાણકારી આપો કે સીડ પ્રોડક્શનની અંદર પણ કંપની એક ગુજરાત એક મોટું હબ તરીકે કાર્ય કરે છે અને ઉચ્ચ કોટીનું બીજ ઉત્પન્ન કરવામાં ખાસ કરીને કપાસના પાકની અંદર પણ કંપની દ્વારા એક જબરજસ્ત અહીંયા પ્રોડક્શન પ્રોગ્રામ આયોજન થાય છે અને ઉચ્ચ કોટીનું બીજ ઉત્પન્ન કરવામાં આવે છે. એ અંતર્ગત સીએસઆર એક્ટિવિટીઓ માર્કેટિંગ વિભાગની અંદર પણ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીની એક્ટિવિટીઓ જેવી કે એનએસએલ દ્વારા પિંક બોલબમના આજે વર્કશોપ રાખ્યો છે, એવા વર્કશોપો રાખી અને ખેડૂતો સુધી યોગ્ય નિયંત્રણ પગલાં લઈ શકે એવા કાર્યક્રમો યોજવામાં આવે છે. સાથે સાથે કંપની દ્વારા મેડિકલ કેમ્પ પણ એનું આયોજન કરવામાં આવે છે. ફાર્મર્સના જે ફેમિલી છે, ફાર્મર્સના ફેમિલી મેમ્બર્સના કેમ્પ મેડિકલ કેમ્પ કરી અને એની અંદર એમને પણ ફ્રી સેવાઓ આપવામાં આવે છે મેડિકલ યોગ્ય. ત્યારબાદ સ્કૂલોની અંદર પણ વોટર કુલર મશીન, બેન્ચીસ, જે કંઈ જરૂરિયાતની ચીજ વસ્તુઓ છે એ પણ કંપની દ્વારા પ્રદાન કરવામાં આવે છે. સાથે હમણાંની જ વાત કરીએ તો કોરોના જેવા પણ મહામારીના સમયની અંદર કંપની દ્વારા પણ એક યોગદાન એમાં આપવામાં આવ્યું છે. એક નાણાકીય યોગદાન પણ મોટા મોટા ભાગે આપી અને મોટી રકમમાં યોગદાન આપવામાં આવ્યું છે. આમ એકંદરે નોજીવડુ સીડ્સની વાત કરીએ તો નોજીવડુ સીડ્સ કંપની એ ખેડૂતો માટે ઉચ્ચ કોટીના બિયારણ ઉત્પન્ન કરી માર્કેટમાં આપના સુધી પહોંચતા કરવા, સાથે સાથે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી દ્વારા પણ અત્યાધુનિક બીજ એની પણ માહિતી આપ સુધી પ્રદાન કરવામાં એક મહત્વનો ભાગ ભજવે છે. અને આજે હું વધારે સમય નહીં લેતા અહીંયા મારી વાણીને વિરામ આપીશ અને આપણે ભરપોડા સાહેબને ખાસ સાંભળવાના છીએ કે જેનાથી આપને એક અનુકૂળ અને આપને યોગ્ય નિયંત્રણ, ખાસ કરી ગુલાબીયર એ આજે આપના માટે એક મોટો પ્રશ્ન છે અને એના નિયંત્રણ માટે શું પગલાં લેવા એ આપણે સાહેબને વિનંતી કરીશું. આવો સાહેબ, આપ ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન આપો એવી અભ્યર્થના સાથે હું અહીંયા મારો વક્તવ્ય પૂર્ણ કરું છું. જય હિન્દ, જય ભારત. હેલો, નમસ્કાર. અવાજ આવે છે ને જગદીશભાઈ? સૌ પ્રથમ તો ખાસ કરીને હમણાં જ આપણે જે કઈ નિઝુવીડીની થોડી પ્રાઇમરી માહિતી આપી વી કે પટેલ સાહેબ, સાથે જગદીશભાઈ ગઈકાલથી મારા કોન્ટેક્ટમાં આવ્યા છે, ઓળખે છે આમ તો ઘણા વખતથી, પણ મુલાકાત ફોન ઉપર જ થઈ. અને આજે નિઝુવીડીની સાથે એમના વાયા દ્વારા મારે ખેડૂતો જોડે ચર્ચા કરવાની છે, એનો પણ મને ખૂબ આનંદ છે. અને મારી ઓળખાણ તો લગભગ જગદીશભાઈએ આપી દીધી અને હાલ નિવૃત્તિ સમય દાહોદ ખાતે વિતાવું છું અને આ રીતે ખેડૂતોના પ્રોગ્રામની અંદર ભાગ લેવા માટે ખાસ પ્રયત્ન કરતો હોઉં છું અને ખેડૂતો સાથે ચર્ચા કરવામાં મને ખૂબ જ આનંદ આવે છે. હવે આજનો વિષય આમ તો જે બેનર બનાવ્યું છે એમાં ગુલાબી જળ છે, પણ સાથે સાથે મારે ઈચ્છા એવી છે કે કપાસની અંદર બીજા કેટલાક પ્રશ્નો પણ છે, ચૂસ્યા પ્રકારની જીવાતો અને ગુલાબી ઈયળ, એનું પણ આપણે સાથે વર્ણન કરી લઈએ તો કંઈ ખોટું નથી. કારણ કે ગુલાબી ઈયળ અને ચૂસ્યા જીવાત આ બંને માટે ખેડૂતો હાલના તબક્કે ખૂબ પરેશાન છે. તો હું જગદીશભાઈને વિનંતી કરું કે મારું પાવર પોઈન્ટ સ્ટાર્ટ કરે, પીપીટી સ્ટાર્ટ કરજો. થાય છે ખેડૂત મિત્રો, ઓપન થાય છે? ઓકે, ગુડ.
બીટી કપાસમાં સંકલિત જીવાત વ્યવસ્થાપન વિશે મારે વાત કરવાની છે. હવે સંકલિત વ્યવસ્થાપન એટલે શું એ તમે બધા જ જાણતો હતો. આમ તો બધા તમે આઈપીએમ કપાસમાં આઈપીએમના શબ્દથી પરિચિત છો, એનું ગુજરાતી સંકલિત જીવાત નિયંત્રણ થાય છે. અને આ સંકલિત જીવાત નિયંત્રણની અંદર આપણે કોઈ પણ જીવાતનું નિયંત્રણ કરવું હોય તો ફક્ત અને ફક્ત દવા ઉપર આધાર ન રાખતા સાથે સાથે બીજી પદ્ધતિઓનો જે કંઈ આપણને પાસે થાય એમ છે એ પદ્ધતિઓનો પણ આપણે સમન્વય કરીએ અને દવા છાંટવાનો ઓપ્શન અથવા તો ઉપાય એ આપણે પછી રાખીએ એને સંકલિત જીવાત વ્યવસ્થાપન કહેવામાં આવે. નેક્સ્ટ સ્લાઇડ જગદીશભાઈ. ઓકે ગુડ. હમણાં સાહેબે વાત કરી એમ પ્રમાણે બોલગઢ 2002 અંદર આપણા દેશમાં આવ્યો, મંજૂરી આપી, પરંતુ એ પછીના સમયની અંદર આપણે રેફ્યુજી તરીકે જે બીટી કોટનનું સીડ નોન બીટી આપવામાં આવતું હતું એ આપણે વાવતા ન હતા. તેને કારણે બોલગઢ જે વન કહેવાતું હતું એની અંદર પ્રતિકારક શક્તિ કેળવી લેવાને લીધે 2006 અંદર ડબલ બીટી જેને બોલગઢ 2 કહેવામાં આવે છે એનું પધારોપણ થયું અને હાલ બોલગઢ 2 પછી કોઈ આપણી પાસે વેરાયટી અથવા બીટી કોટનની જાત નથી. આપ જાણતો હશો કે ગુજરાતની અંદર દર વર્ષે લગભગ 125-126 લાખ હેક્ટરની અંદર આજે આપણો વાવેતર થાય છે. આખા દેશની વાત છે. એની અંદર 93% જેટલું લગભગ એમ કે તો ગુજરાતની અંદર તો મોટા ભાગના ખેડૂતો બીટી કપાસ ઉપર જ છે. ખાસ કરીને વિરમગામ અને એની આજુબાજુના વિસ્તારમાંની અંદર નોન બીટી બિયારણ દેશી કપાસ થાય છે. બાકી સર્વત્ર જ્યાં જો ત્યાં બીટી કપાસનો પ્રશ્ન મોટા ભાગે ખેડૂતો કરતા હોય છે. શરૂઆતમાં આપણને બીટી કપાસ ખૂબ સારો લાગ્યો પણ ધીરે ધીરે આ કપાસની અંદર ચૂસિયા અને ગુલાબી ઈયળનો જે શું કહેવામાં આવે ઉપદ્રવ વધવા લાગ્યો. એને લીધે આપણે દવાના છંટકાવ જે પહેલા કરતા હતા એ જ પ્રમાણે આજે ફરી પાછા કરવાના થઈ ગયા છે. અને આ ગુલાબી ઈયળ માટે હાલના તબક્કે આપણી પાસે કોઈ રેઝિસ્ટન્ટ કે જેને આપણે પ્રતિકારક જાત કહે છે એવી જાત હાલ આપણી પાસે નથી. આપણે રાહ જોવી પડશે. અને એક ચૂસિયા ગુલાબી ઈયળ અને સાથે સાથે આ ભાવનગર રાજકોટ અને આ વડોદરા જિલ્લાની અંદર મોટે ભાગે છેલ્લે પાન લાલ થવાની સમસ્યાનો પ્રશ્ન પણ ધીરે ધીરે વધતો જાય છે. તો આપણે આ બધા પ્રશ્નોનું ટૂંકમાં થોડીક છણાવટ કરીશું અને છેલ્લે ખેડૂતો જે કંઈ પ્રશ્નો હોય તેના પણ આપણે જવાબ આપવા પ્રયત્ન કરીશું. નેક્સ્ટ જગદીશભાઈ. હા એના પછી ઓકે ગુડ. આ જસ્ટ આપણી જાણ માટે મૂકી છે, આનું કંઈ આપણને નથી. પણ આ બધા પરિબળો છે ને વાતાવરણ આપણા હાથમાં નથી. જૈવિક પરિબળો જે હતા એ આપણે દવા છાંટી છાંટીને મારી નાખ્યા એટલે ધીરે ધીરે જીવાતનો પ્રકોપ વધવા લાગ્યો છે. એટલે ખાસ કરીને એન્વાયરમેન્ટનો જે ચેન્જ થયો વાતાવરણનો એ આપણને નુકસાન થયું પણ આ જીવાત અને ઈયળને ફાયદા કરતા નીવડ્યું એટલે ધીરે ધીરે આપણે પ્રશ્ન વધતા જાય છે. અને ખેડૂતો કહે છે કે આ દવા છાંટી તો પણ થતું નથી. આ જસ્ટ વિહંગ અવલોકન મેં મૂક્યું છે. આ બધી મુખ્ય જીવાતો કહેવાય. આ ઉપરની 2-3 લખી છે ચૂસિયા પ્રકારની જીવાતો છે અને બીજા નંબરની આ ગુલાબી ઈયળ જીવાત. એટલે આપણા બીટી કપાસની અંદર ગુલાબી ઈયળ અને ચૂસિયા આ બે મોટામાં મોટા પ્રશ્ન ગણવામાં આવે છે. નેક્સ્ટ એના પછી હા હવે હું તમને થોડુંક તમે આમ જીવાતને બધા ઓળખતા જ હશો. હું મોલો મસી તમને ઓળખવા માટે નથી કહેતો પણ આ મોલો મસી જીવાત અને બીજી બધી ચૂસિયા પ્રકારની જીવાત કયા સંજોગોની અંદર આપણા કપાસ ઉપર હુમલો કરે, કયું વાતાવરણ હોય એ મારે ખાસ કહેવાનું છે. એટલે આમ જોવા જઈએ મોલો મસી જેને મોયો કહીએ છીએ આપણે એ મોલો મસી જ્યારે વાદળ થયું વાતાવરણ અત્યારનું જે દેખાય છે વાદળ થયું વાતાવરણ અને વરસાદ નહીં પડવાના દિવસોની અંદર જો ભેજ વધારે રહેતો હોય તો આ મોલો મસીનો ઉપદ્રવ વધવાનો. આમ ગુજરાતના અમુક વિસ્તારની અંદર વરસાદ સારો પડ્યો છે પણ અમુક વિસ્તારની અંદર હજુ પણ વરસાદની રાહ જોવાય છે અથવા તો ઓછો પડ્યો છે. પણ વાતાવરણ આખું ઘનઘોટ હોય, વાદળ છાયું હોય, ઉફાળું હોય તો આ જે વાતનો ઉપદ્રવ ખાસ વધતો હોય છે. બીજું મારે ખાસ કહેવું છે ખેડૂત મિત્રોને કે જ્યારે આપણે યુરિયા ખાતર કે બીજા નાઇટ્રોજન ખાતર ભલામણ કરતા આપણે છોડ જલ્દી જલ્દી ઊભો થઈ જાય, મોટો થઈ જાય એની લાઈનની અંદર
આપણે વધારે નાઇટ્રોજન ખાતર અથવા તો યુરિયા ખાતર આપી દઈએ છીએ, અને આ આપવાને લીધે આ મૂલોમસી અને બીજી જીવાતોનો ઉપદ્રવ વધતો હોય છે. એટલે મારી એક જ સલાહ છે ખેડૂત મિત્રોને કે જે નાઇટ્રોજન અથવા જે ખાતરની યુનિવર્સિટી અને વૈજ્ઞાનિકો જે ભલામણ કરી છે એના ઉપર જ આપણે ધ્યાન રાખવાનું, એનાથી વધારે કે એનાથી ઓછું આપણે આપવું જોઈએ. આમ તો બીટી કપાસની અંદર નાઇટ્રોજનનું પ્રમાણ વધારે જરૂર પડશે જે આપણે દેશી કરતા, પણ તો પણ આપણે એને કંટ્રોલ રાખવો જોઈએ. હવે આ બીજું લખ્યું છે કે કેવી રીતે નુકસાન કરે છે એ મારે સમજાવવાનું ન હોય, ખેડૂત મિત્રો બધા જ આને જાણતા હશે. ચાલો એના પછી નેક્સ્ટ બીજી જે વાત વિશે વાત કરતી, તડતડિયા. મોટેભાગે ખેડૂતો આને લીલી પોપટી તરીકે ઓળખતા હોય છે, અને આ ઓગસ્ટ મહિનાથી આવતો મહિનો આવશે અને છેક કપાસ ઉભો રહે ત્યાં સુધી આનો ઉપદ્રવ રહેતો હોય છે. અને આ બે વાતાવરણના પરિબળો મેં લખ્યા છે એ પણ થોડુંક ધ્યાન રાખજો. અને ચોમાસું જેવું પૂરું થશે અથવા તો ઘટવા માંડશે વરસાદ, તે વખતે પણ આ તડતડિયા આ લીલી પોપટીનો ઉપદ્રવ વધતા હોય છે. ઓળખવા ખૂબ આસાન હોય છે અને એ આપણા પાન કોળિયા થઈ જાય. મારે એ જ કહેવું છે કે ખેડૂતો આપણે ક્યારે જાગીએ છીએ કે જ્યારે પાન આપણા પોકળાતા હોય ને કપાસમાં ત્યારે આપણે ઊભા થઈએ, એના કરતા ઉપદ્રવ દેખાય એ વખતે જો આપણે કાર્યવાહી કરીએ તો આ જીવાત આગળ વધતી અટકતી હોય છે. એટલે કોળિયા પાન જેવો થઈ જાય ત્યાં સુધી આપણે રાહ જોવાની જરૂર નથી. ઉપદ્રવ થાય એટલે એના આપણે જે કઈ પગલાં લેવા જોઈએ એ આપણે લેવા જોઈએ. ચાલો નેક્સ્ટ. એના પછી બીજી માકી થ્રીપ્સ. આ પણ જેમ મરચાની અંદર થ્રીપ્સ બહુ નુકસાન કરે છે એ જ પ્રમાણે કપાસની અંદર પણ થ્રીપ્સનો ઉપદ્રવ વધતો હોય છે. ક્યારે વધતો હોય છે કે ચોમાસાની અંદર લાંબા સમય સુધી વરસાદ ન થતો હોય અથવા તો ચોમાસા પછી જ્યારે આપણે પિયત આપવાનું થાય પણ પિયતનો ગાળો જો લંબાઈ જાય તે વખતે પણ આ થ્રીપ્સનો ઉપદ્રવ વધતો હોય છે. બીજું મારે ખાસ એક કેવું છે ખેડૂત મિત્રોને કે આના જીવન ચક્ર વિશે વાત નથી કરતો, પણ આમાંનું એક સ્ટેજ જેનું જે લાઈફ સાયકલ આપણે જે કહીએ છીએ એની એક અવસ્થા જમીનમાં પસાર થાય છે એ લગભગ મોટાભાગના ખેડૂતોને ખબર હોતી નથી. એટલે જેને પ્રી પીપલ અવસ્થા જે થોડો સમય માટે જમીનમાં જતી રહે છે, એટલે આ થ્રીપ્સ માટે જે કંઈ પણ તમે દવા કરતા હોય તો દવાની સાથે સાથે કરબડી પણ કાઢતા રહેવાનું. જ્યાં સુધી શક્ય બને ને ત્યાં સુધી હળ કરબડા આપણે કાઢતા જ રહેવાનું, તો આ જીવાતનો ઉપદ્રવ થોડો ઘણો આપણને કાબુમાં એમને રાખી શકાશે. બાકી દવાની વાત તો આપણે થોડી વાર પછી હું કરીશ. અને આ તમે એક જોશો ને કે થ્રીપ્સનું નુકસાન ઓળખવા માટે જે છેલ્લું વાક્ય મેં લખ્યું છે કે નિરીક્ષણ કરતા પાનના ખૂણા સેજ ઉપસેલા દેખાય તો સમજવું કે આપણા ખેતરની અંદર થ્રીપ્સનો ઉપદ્રવ ઘણો બધો થઈ ગયો છે. આમ તો તમે પાન ઉપર પણ જોઈ શકો નરી આંખે તો પણ બહુ વાંધો આવતો નથી, પણ આ એક ઇન્ડિકેશન અથવા નિશાની છોડ ઉપર શું થાય એ તમને મેં બતાવવા પ્રયત્ન કરેલો છે. ચાલો નેક્સ્ટ. હવે આ બીજી એક જીવાત એના પછીની, નેક્સ્ટ પ્લીઝ. હવે આ જે સફેદ માખી છે, આ સફેદ માખીનો ઉપદ્રવ પણ આમ તો અત્યારે નહીં હોય પણ લગભગ નવેમ્બર ઓક્ટોબરની અંદર આનો ઉપદ્રવ વધારે હોય છે. હવે આ સફેદ માખી આપણા ખેતરમાં આવે ક્યારે, આ ખેડૂત મિત્રનો ખાસ ધ્યાનમાં રાખવાનું કે જ્યારે દિવસ અને રાત્રિના તાપમાનમાં બહુ મોટો તફાવત થાય. એટલે મારો કહેવાનો મતલબ એ છે કે દિવસે આપણે ઘરમાં પંખા ચાલુ રાખવા પડે અને રાતે આપણે રજાઈ ઓઢવી પડે, આવું વાતાવરણ જ્યારે આપણને લાગે તે વખતે આ સફેદ માખીનો ઉપદ્રવ કપાસની અંદર, બીટી કપાસ હોય કે બીજા કોઈ પણ કપાસની અંદર, ખૂબ જ વધતો હોય છે અથવા તો ઝડપથી વધતો હોય છે. એમ કે આપને ખ્યાલ હશે કે આજથી બે વર્ષ પહેલા પંજાબની અંદર આખો કપાસ ખલાસ થઈ ગયો હતો આ સફેદ માખીને લીધે. એવી પરિસ્થિતિ આપણે ના થાય એનું પણ આપણે થોડુંક ધ્યાનમાં રાખવાનું. એટલે ખાસ કરીને દિવસ અને રાત્રિના તાપમાનમાં બહુ મોટો તફાવત આપણને જોવા મળે તે વખતે આ જીવાત માટે આપણે એલર્ટ બની જવાનું છે અને એને આપણે યોગ્ય પગલાં લેવા જોઈએ. આ છેલ્લો શબ્દ મેં અહીંયા લખ્યો છે, કદાચ તમે વાંચી શકતા હોય તો, લીપકર. લીપકર એટલે કોકડવા કહેવાય, વિષાણુથી થતો રોગ છે. પણ આ રોગ પણ કપાસમાં છે, પણ એ હજુ આપણા ગુજરાતની અંદર હજુ દેખાયો નથી. રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ અને પાકિસ્તાન ત્યાં આગળ આ રોગનો ઉપદ્રવ, વિષાણુયુક્ત રોગનો ઉપદ્રવ છે કપાસમાં અને તેનો ફેલાવો સફેદ માખી કરતા હોય છે. આમ તો રાજસ્થાન બાંસવાડા જે કહીએ ને આપણે ત્યાં સુધી તો આવી ગયો છે, પણ હજુ ગુજરાતમાં એન્ટ્રી મારી નથી, પણ આપણે સાવધ રહેવાની જરૂર છે.
ચાલો એના પછી નેક્સ્ટ પાન કથેરી. આ ક્યારે આવશે ખેડૂત મિત્રો, કે આ ક્યારે આવે કે જયારે તમે કપાસની બે ત્રણ વીણી લઈ લીધી હોય ને છેલ્લે પાછલી અવસ્થાએ, તો આ પાન કથેરીનો ઉપદ્રવ થતો હોય છે અને એને બચાવવા માટે આપણે એના માઇટી સાઇડ વીડ જે કહેવામાં આવે એકરી સાઇડ એનો આપણે છેલ્લે ચર્ચા કરીશું, તો એનું પણ આપણે ધ્યાન રાખવું. અત્યારે આની કોઈ ચિંતા નથી, પણ જયારે કપાસમાં તમારી ત્રણ ચાર વીણી ચાર પાંચ વીણી પતી જાય ત્યાર પછી આ જીવાતનો ઉપદ્રવ આપણા વિસ્તારની અંદર થતો હોય છે. ચાલો નેક્સ્ટ. એના પછી હા, હવે આ સામાન્ય મુદ્દાઓ લખ્યા છે, આમ તો તમે બધા જ જાણતા હશો કે બિયારણ સ્ટાન્ડર્ડ કપની પેક ટીનમાં જ આપણે લેવું જોઈએ. અને હવે શું છે કે આપણે રેફ્યુજાની જે મેં થોડી વાર પહેલા વાત કરી હતી, હવે તમારે આનો કોઈ માથાકૂટ નહીં રહે, કારણ કે હવે બધી જ કંપનીનું જે કઈ બિયારણ મળે છે એની અંદર રેફ્યુજ તરીકે નોન બીટી બિયારણ, બીટી બિયારણની અંદર મિક્સ કરીને આપી દેવામાં આવે છે. એટલે આપણે હાથમાં દાણા લઈએ ને તો કયું બીટી ને કયું નોન બીટી આપણને ખબર ના પડે, ઉગ્યા પછી જ ખબર પડે. એટલે આપણે ફરજિયાત રેફ્યુજ આપણા ખેતરની અંદર વવાઈ જાય, એટલે એની હવે અલગથી વાવવાની અથવા તો કરવાની જરૂર નથી. બીજું એક તમે મિત્રો ધ્યાન રાખજો કે જ્યારે કોઈ પણ કંપનીનું બીજું વીડીનું હોય કે ગમે તે કંપનીનું બિયારણ જ્યારે તમે લેતા હો તે વખતે સીડ ટ્રીટમેન્ટ તો એ કંપની આપેલી જ છે. સીડ ટ્રીટમેન્ટ બીજની માવતર જે આપણે કહીએ છીએ એ બે દવાનો ઉપયોગ થાય છે, એક થાયોમિથોક્ઝામ અને એક ઇમિડાક્લોપ્રિડ. તો બને ત્યાં સુધી આપણે થાયોમિથોક્ઝામ નામનું બીજની માવજત કરેલી હોય તેવું બિયારણ આપણે પહેલા પસંદગી કરો, ના મળે તો પછી ઇમિડાક્લોપ્રિડ વાળું બીજનું બિયારણ વાળું આપણે બીડ સીડ ખરીદવું જોઈએ. અને પેકેટ અને બિલ આપણો કપાસ પૂરો ન થાય ત્યાં સુધી આપણે સાચવી રાખવાનું, ક્યાંક એની જરૂર પડી જાય. બીજું સાથે મેં લખેલું છે કે આમ તો ખેડૂતો જયારે બીટી કપાસ કરતા હોય છે ત્યારે લગ લગાટ કપાસ જ કરે છે, બીજું કઈ અંદર વાત નથી. એટલે અમારી ખતરા અને ભલામણ અનુસાર બે લાઈનની વચ્ચે જો ચોળીનું વાવતર કરવામાં આવે તો આપણા કપાસની અંદર જે પરભક્ષી અને પરજીવી કીટકો છે આ ટ્રાઇકોગમા અને ક્રાસોપલા એની વસ્તી વધતી હોય છે, એટલે એ પણ છે. બીજું એક અમે આણંદ કૃષિ યુનિવર્સિટીમાં સંશોધન કરીને બહાર પાડેલું છે કે કેશિયા એનું વાવતર જો કરવામાં આવે તો પણ ઘણો ફાયદો, ટ્રાકોગામાં જે આપણે પરજીવી કીટક છે એની વસ્તી વધતી હોય છે. આ ફક્ત તમારા જાણ માટે, કોઈ ખેડૂત આમ તો કરતા નથી પણ એકાદ વાર ખતરો કરવા જેવો ખરો. ચાલો નેક્સ્ટ. એના પછી હા, હવે ચૂસિયા, હું તમને ટૂંકમાં ચૂસિયા પ્રકારની જીવાતો માટે એકલી દવા નહીં પણ સાથે સાથે બીજું શું કરવું જોઈએ કે જેથી કરીને આપણે ચૂસિયા માટેની દવા ઓછી છાંટવી પડે, બરાબર છે. હવે આ પહેલો મુદ્દો મેં જે લખ્યો છે એ આમ તો લગભગ મોટા ભાગના ખેડૂતો જેની પાસે પિયતની સગવડ છે એ તો વહેલી વાવણી કરે જ છે, પણ જેને પિયતની સગવડ નથી એ ચોમાસાના વરસાદ પછી કરતા હોય છે. પણ વહેલી વાવણી કરેલી જે કઈ કપાસ છે એમાં ચૂસિયાનો ઉપદ્રવ ઓછો રહે છે. બીજું, મેં પાનની રૂંવટી, કપાસનું બિયારણ બે જાતનું આવે છે, એક તો પાન ઉપર રૂંવટી હોય અને બીજું બિયારણ પાન ઉપર રૂંવટી ન હોય એવા બિયારણ આવે છે. એટલે જયારે બિયારણ આપણે લેતા હોય, હવે તો સમય જતો રહ્યો પણ નેક્સ્ટ આવતી સાલ જયારે તમે બિયારણ લો ત્યારે રૂંવટી વાળું, પાન ઉપર રૂંવટી હોય એવું બિયારણની આપણે પ્રથમ પસંદગી આપવી, જેને લીધે ચૂસિયા જીવાતનો ઉપદ્રવ એ જાતની અંદર રૂંવટી વાળા જાતની અંદર ઓછો રહે છે. એ પણ આપણે થોડુંક ધ્યાનમાં રાખવાનું. હવે બીજો એક મુદ્દો લખ્યો છે કે પીળા ચીકણા ટ્રેપ, આમ તો પીસીઆઈ વાળા અને એગ્રીલેન્ડ વાળા આવા ટ્રેપ, યલો સ્ટીકી ટ્રેપ જેને ખેડૂતો ઓળખતા હોય છે, એ આપણે ખેતરની અંદર બીટી કપાસની અંદર મૂકવા જોઈએ કે જેથી કરીને આપણને ખબર પડે કે ચૂસિયા જીવાતનો ઉપદ્રવ ચાલુ થઈ ગયો છે કે કેમ. હવે આ મેં અહીંયા બીજું તમે વાંચતા હશો કે પીળા ચીકણા ટ્રેપ જાતે બનાવાય, હા બનાવાય, ચોક્કસ બનાવાય, કશું જ કરવાનું નથી. કે એક તો પૂઠા લઈ લેવાના, જેમ આપણે નોટની ઉપરના જે પૂઠા આવે છે એ પૂઠા તમે ભેગા કરો એક બાય એક ફૂટના, એના ઉપર પીળો કાગળ ચોટાડ દો અને એની ઉપર ગ્રીસ ચોટાડો, અને આવા ગ્રીસ ચોટાડેલા, દિવેલનું તેલ પણ ચાલે, આવા ગ્રીસ ચોટાડેલા પૂઠા તમે ખેતરમાં લઈ જઈ અને લાકડીના દંડા ઉપર ગોઠવીને ટાંકણીથી ફિટ કરો તો એ ચીકણા ટ્રેપ જ ગણાય, પીળા ચીકણા ટ્રેપ. અને એ પણ આવું નથી કે પાંચે ટ્રેપ ગોઠવવાના, તમે ખેતરમાં તમને દેખાય છે ચિત્રમાં એક ખેડૂતે ઘણા બધા ટ્રેપ ગોઠવેલા છે અને એ પણ ફાયદા કરતા છે, કારણ કે જયારે ચૂસિયા જીવાત ઉડતી ઉડતી આવે ને તો આ ચીકણા ટ્રેપ ઉપર ચોંટી જાય અને ખેતરમાં પ્રવેશ થાય
નહીં તો આ બે કામ થાય આપણાથી, તો આ ચીકણા ટ્રેપ જાતે બનાવ અથવા તો યલો સ્ટીકી ટ્રેપ બજારમાંથી ખરીદીને પણ આપણે મૂકી શકીએ છીએ. નેક્સ્ટ પ્લીઝ, ચાલો આગળ. હવે આ બધું લખ્યું છે કે ભાવજત કરવાનું જે પેટી પેક બિયારણ છે એમાં કોઈ કરવાની જરૂર નથી, પણ વિરમગામ અને બીજા વિસ્તારની અંદર 2797 અને બીજી જે દેશી કપાસ જે કરતા હોય તો ઘરનું બિયારણ દેશી બિયારણ વાપરતા હોય તો આપણે ઉપરની ભાવજત આપવી જોઈએ. આ ત્રીજો જે તમને મકાઈ દેખાય છે કે ભાઈ કપાસની અંદર મકાઈ, હા ચોક્કસ, જયારે કપાસનો અત્યારે પણ સમય છે કે જયારે કપાસ તમે વાવણી કરો ને તે વખતે થોડાક મકાઈના બી પણ અંદર નાખી દેવાના. એટલે શું થશે કે મકાઈની છાંટ એમ કહેવાય છે. હવે આ મકાઈની છાંટ આપવાથી શું થાય કે એને લીધે અમારા અનુભવ અને અખતરા નિચોડ પ્રમાણે આ મકાઈ જો અંદર છાંટ નાખવામાં આવે તો પરભક્ષી અને પરજીવી કીટકો જે ખેડૂતો દાળિયા તરીકે ઓળખે છે, લેડીબલ બીટલ, એની વસ્તી વધે છે અને એ આપણને ફાયદા કરતા છે. કારણ કે બોલો મશીને અન્ય જીવાતને ખાઈ જાય છે, તો આ પણ આપણે હમણાં ના કર્યું તો કઈ નહીં, પણ બીજા વર્ષે આ તમે થોડુંક ધ્યાન પર રાખજો. ચાલો નેક્સ્ટ. એના પછી નાઇટ્રોજનની આપણે વાત થઈ ગઈ કે ખાતરનો પ્રમાણસર આપણે ઉપયોગ કરવો જોઈએ. અને બીજો એક મુદ્દો મેં અહીંયા લખ્યો છે કે પરભક્ષીનું અભયારણ એન્ટોમોફાગ. આમ તો બહુ લાંબી વાર્તા છે, પણ એક ખૂણાની અંદર 10 ફૂટ બાય 10 ફૂટની અંદર ખૂણામાં કપાસની અંદર આપણે તમાકુ બી કરો, કપાસ બી કરો, મકાઈ બી કરો, રસકો બી કરો, પણ એની અંદર આપણે દવાનું પંપ લઈને જવાનું નહીં. એક નાનો ચોકડી જેવા ખાડા જેટલી જમીન, એટલે એની અંદર શું થાય કે જ્યારે તમે દવાનો છંટકાવ કરો ને તો અમુક પરભક્ષી પરજીવી કીટકો ઉડીને ત્યાં જતા રહે, તમારી દવાની અસરકારક ઓછી થાય, ફરી પાછા ખેતરમાં આવે. આ એક કરવા જેવું ખરું. અને બીજું કે અહીંયા મેં લખ્યું છે કે જીવાતની જ્યારે શરૂઆત થાય, આ ચૂસ્યા પ્રકારની જીવાતની વાતો ચાલે છે, સફેદ માખી, તડતડિયા, મોલો, થ્રી જે પણ થતી હોય, તો પહેલા જ ધડાકે બજારમાંથી દવા લઈ અને છાંટવા પહોંચી જવાનું નથી. પહેલા આપણે એના માટે સાદી દવાનો ઉપયોગ કરો. આમ તો તમે બધા જાણતા જ હશો કે લીંબોળીનું મીજ, લીમડાનું તેલ, લીમડા આધારિત તૈયાર દવાઓ બજારમાં પણ મળે છે, તમે જાતે પણ બનાવી શકો છો. અને બાયો પેસ્ટિસાઇડ, વર્ટિસિલિયમ લેકાની કે બેઝિયાના, આવી દવાનો આપણે પહેલો છંટકાવ ચૂસિયા માટે જ્યારે શરૂઆત થતી હોય, આમ બહુ ઢગલાબંધ ચૂસિયા આવી જાય પછી કામ નહીં કરે, પણ જ્યારે ચૂસિયા એકલ દોકલ દેખાતા હોય એ વખતે આમાંથી કોઈ પણ તમે દવા બાયો પેસ્ટિસાઇડ જેને કહેવામાં આવે તેનો છંટકાવ આપણે કરી શકો. અને સાદામાં સાદું આ લીંબોળીનું તેલ 40 રૂપિયા કિલો મળે છે, વધારે મોંઘું પણ નથી. આ તેલ તમે 50 ml એક પંપમાં નાખી અને એમાં 1.5 ચમચી ડિટર્જન્ટ પાવડર નાખી દો તો પણ એ સારામાં સારું કામ કરે છે, શરૂઆતમાં, પાછળ નહીં. એટલે આ પણ આપણે બાયોપેસ્ટિસાઇડનો ઉપયોગ કરવો જોઈએ કે જેથી કરીને પરભક્ષી પરજીવી કીટકો અને આપણા વાતાવરણને ખૂબ માઠી અસર પડે નહીં. ચાલો એના પછી નેક્સ્ટ. એના પછી ઓકે, આ તમે જોશો ને અહીંયા આટલી બધી ઢગલો દવા મેં લખી છે, બરાબર છે. આમાં તમે જો કદાચ થતું હોય તો તમે સ્ક્રીનશોટ પાડી લેજો. પણ આ દવા બધી જ સેન્ટ્રલ ઇન્સેક્ટિસાઇડ બોર્ડ અને યુનિવર્સિટીએ આ ચૂસિયા જીવાત માટેની ભલામણ કરેલી દવા છે. હવે આમાંથી કઈ દવા પસંદગી કરવી એ ખેડૂતોની મરજી ઉપર નથી, પણ તમારા ખેતરની અંદર ચૂસિયા કેટલા પ્રમાણમાં છે એ ધ્યાને રાખી અને આમાંથી હલકી અને ભારે દવાનો આપણે પસંદ કરવો જોઈએ. હવે તમે મને એમ કહેશો કે સાહેબ ચૂસિયા બહુ ઓછા છે, ક્યાંક ક્યાંક દેખાય છે, તો ક્યાંક ક્યાંક દેખાય તો એના માટે દવા આપણે બહુ ભારે દવા નહીં લેવાની. જેમ મેં લખ્યું છે ને પ્રોફેનોફોસ, એસીફેટ, આ સિમ્પલ સારી દવા અને સસ્તી દવા એનો આપણે ઉપયોગ કરવો જોઈએ. પણ જો તમારું ખેતર છોડવા આ જીવાતોથી ભરાઈ ગયા હોય અને વધારે પ્રમાણમાં દેખાતા હોય તો આપણે થોડીક ભારે દવા ઉપર જવું પડે. આ હમણાં પહેલી દવા મેં તમને લખી છે એફિડો પાયરોપેન. ખેડૂતો અને સેફિના તરીકે પણ આ બજારમાં મળે છે, બીએસ ભાપની દવા છે અને એ દવા હમણાં છેલ્લા 2 વર્ષથી બજારમાં મુકાઈ છે. એ સારામાં સારી દવા, ઉત્તમમાં ઉત્તમ દવા આ એફિડો પાયરોપેન દવા છે. એનો છંટકાવ જ્યારે ચૂસિયા વધી ગયા હોય એ વખતે કોઈ પણ ચૂસિયા, મોલો, તડતડિયા, સફેદ માખી, ત્રીપ, એ ગમે ત્યારે હોય, ગમે તે હોય અને બધા સાથે હોય તો આપણે આનો ઉપયોગ કરવો જોઈએ. બીજી એક થોડી મોંઘી દવા છે, પણ બીજી એક સલ્ફોક્સાફ્લો
નામ ભૂલી ગયો, ડીએમ વન નામ છે, ધનુકાની દવા છે લગભગ. અને આ દવાનો આ પણ વર્ષ બે વર્ષ પહેલા જ બજારમાં આવી છે. આ પણ એક ઉત્તમમાં ઉત્તમ દવા છે, બરાબર. ત્યાર પછી તો મેં ડાયનેટોપિરાન, ક્લોઆથિડિન, બુપ્રોબેજિન આ બધી અલગ અલગ દવાનો નામ લખ્યું છે. આ કોઈ પણ દવા અને આ સામેલ લખેલું પ્રમાણ એ 10 લિટરનું છે, એટલે તમારો જો 15 લિટરનું પંપ હોય તો એ પ્રમાણે દવા પંપની અંદર નાખીને કરવું જોઈએ. અને છેલ્લે એક મારે કહેવાનું છે કે ચૂસિયા જ્યારે અનકંટ્રોલ થઈ જાય, તડતડિયા ખૂબ જ થઈ ગયા હોય, તો આ ક્લોરાન્ટ્રા નિલીપોલ અને લેમડા સાહેલોત્રીનનું કોમ્બિનેશન તૈયાર દવા મળે છે, એના પર આપણે પસંદગી આપવી જોઈએ. બીજું એક થાયોમિથોક્ઝામ જે મેં લખી છે, જે અલગ અલગ નામે મળે છે, એ પણ દવા સારી છે અને ચૂસિયા માટે કામ કરતી હોય છે. એટલે આમાંથી તમે કોઈ પણ દવા એક છાંટો. આ ક્યારે આ ત્રણેય જીવાતો, ચારેય જીવાતો તમને એક સાથે થોડા બધા પ્રમાણમાં દેખાતી હોય ત્યારે. હવે નેક્સ્ટ, એના પછીની સ્લાઇડ બહુ અગત્યની આવે છે. એના પછી હવે મારે એમ કેવું છે કે ખેડૂત મિત્રો, એકલા તડતડિયા, હવે કપાસમાં એવું નથી કે તડતડિયા હોય, સફેદ માખી હોય અને થ્રીપ્સ હોય, બધું એક સાથે બહુ ઓછી બનતું હોય છે. ઘણી વખત એવું બને કે કપાસની અંદર એકલા તડતડિયા જ દેખાય, લીલી પોપટી જેને આપણે કહીએ છીએ, તો એ વખતે એના માટેની જ દવા આપણે લેવાની. અને એમાં મેં લખ્યું છે કે એસિફેટ દવા સારામાં સારી દે, એનો આપણે ઉપયોગ કરો. આ એસિફેટનું નામ આવ્યું ને, એટલે થોડાક ખેડૂત મિત્રોને જરા જાગૃત કરી દઉં કે ઘણી વખત મોટા ભાગના ખેડૂતો મોનો આસ્ટાપ, મોનોક્રોટોફોસ અને આસ્ટાપ બે ભેગું કરીને ધમધમાઈને દવા આપે છે. મોનો અને આસ્ટાપ અમારી કોઈ ભલામણ નથી. આ દવા આપવાથી ફાયદો થોડીક વાર માટે થાય, થોડા દિવસ માટે લાગે, પણ છેલ્લે આપણને નુકસાન કરે છે. એટલે મોનો અને આસ્ટાપનું જે મિશ્રણ છે તૈયાર તમે જાતે કરીને છાંટો છો, એની આપણે ચોક્કસ આપણે ભલામણ નથી અને કરવા જેવું પણ નથી. આ પણ આપણે થોડુંક ધ્યાન પર રાખજો. હવે એવી રીતે તમારા કપાસમાં એકલી જ સફેદ માખી દેખાતી હોય, આ ચિત્રમાં બે દેખાય છે એ સફેદ માખી, તો આમાંથી તમારે કોઈ પણ એક દવાનો લઈને છંટકાવ કરી શકો. મારા અનુભવે પાયરી પ્રોક્સીફેન દવા એ સારામાં સારી છે, એની આપણે પસંદગી. હવે આ બધા ટેકનિકલ નામ છે, બજારમાં અલગ અલગ નામે મળે છે, એટલે હું ફક્ત ટેકનિકલ નામ જ બોલીશ, તો એ પ્રમાણે તમારે ખરીદવાનો આગ્રહ રાખવાનો. ચાલો એના પછી નેક્સ્ટ, એના પછી આ એકલી થ્રીપ્સ, જ્યારે કપાસમાં તમને એમ લાગે કે થ્રીપ્સ સિવાય બીજું કંઈ નથી, તો આ સ્પિનેટોરામ દવા જે 11.7% વાળી આવે છે, 5 મિલીલીટર દવા, એટલે એક પંપની અંદર 15 લિટરના પંપની અંદર 7 ml દવા નાખીને આપણે છંટકાવ કરવો જોઈએ. હવે તમે જ્યારે ખેતરમાં ફરતા હો અને તમે મોલો અને તડતડિયા, લીલી પોપટી આ બે જ દેખાતી હોય તો, અને બીજી કોઈ જીવાત ન દેખાતી હોય, તો આ તમારે આમાંથી તમારે દવા લેવાની. એવી જ રીતે આ બધા મેં ઓપ્શન અમારા અનુભવ પ્રમાણે મેં કાઢ્યા છે, એટલે તમારી તમારી પસંદગી આમાંથી કરવાની. મોલો અને સફેદ માખીનું હોય તો ક્લોરપાયરીફોસ દવા લેવાની. આમ તો ઘણી જુદી દવા છે, પણ અત્યારે પણ કામ કરે છે, ચૂસિયામાં બહુ વાંધો આવતો નથી. ચાલો નેક્સ્ટ, એના પછી આ સફેદ માખી ને કથેરી, આ જવલ્લે જ બનતું હોય છે, ક્યારેક બનતું હોય છે, તો આવું જયારે બને ને છેલ્લે, જયારે 2-4 વીણી પતી જાય ને કપાસમાં, ત્યારે તમે આ સ્પાયરોમેસિફેન નામની દવા નાખશો તો પાન કથેરી અને સફેદ માખી બંનેનું નિયંત્રણ થઈ જશે. અને બીજું એક ઉદાહરણ મેં આ લખેલું છે, થડથડિયા એટલે લીલી પોપટી અને સફેદ માખી આ બે જ દેખાય, તો તમારે આ દવા લેવાની. જયારે મોલો, તડતડિયા એટલે લીલી પોપટી અને સફેદ માખી દેખાય, તો તમારે આ નીચેની દવા એસિટામિપ્રિડ અથવા તો ફિપ્રોનિલ અને એસિટામિપ્રિડનું કોમ્બિનેશન, આ બે માંથી તમે કોઈ પણ એક પસંદ કરી શકો છો. આ અલગ અલગ અનુભવે અને જાણકારીના હિસાબે મેં બધા કોમ્બિનેશન જોડકા બનાવ્યા છે, એ ખેડૂતોને ધ્યાન રાખે તો ખૂબ લાભ થાય એમ છે. ચાલો આગળ નેક્સ્ટ. હવે થડતડી આ બધા મેં ઉદાહરણ આપેલા છે કે લીલી પોપટી ને થ્રીપ્સ એ દેખાય ત્યારે કઈ દવા નાખવી, તો આ લીમડા સાહેલોત્રીન દવા એ સારામાં સારી છે, એનો ઉપયોગ કરો. એ જ રીતે બીજું ઉદાહરણ મેં લખ્યું છે કે મોલો, તડતડી અને થ્રીપ, એના માટે આપણે ઇમિડાક્લોપિડ 70 WP દવા અથવા તો આ થાયોમિથોક્ઝામ અને લીમડા સાહેલોત્રીનનું કોમ્બિનેશન એ પણ તમે છાંટી શકો છો, જ્યારે આ ત્રણ દેખાતી હોય ત્યારે. ચાલો એના પછી નેક્સ્ટ, થોડી ઉતાવળ રાખવી પડશે. અચ્છા, આ એક ઘણું અગત્યનું છે, ઘણા ખેડૂત મિત્રો જાણે છે, ઘણા નથી જાણતા, પણ ચૂસિયા જીવાત માટે ડ્રેન્ચિંગ એટલે પાણી રેડવું, આ તમે એક દવા તમે જોશો ને થાયોમિથોક્ઝામ, જે 25% મળે છે
એવી 75% વાળી દાણાદાર દવા અથવા તો ક્લોથિયાનિડિન એ બંનેમાંથી કોઈ પણ એક દવા તમે લઈ લો અને આ દવા પાણીમાં ઓગાળી અને દરેક છોડ છોડ જ્યારે નાના હોય ત્યારે ફૂલો આવતા પહેલાની વાત છે ત્યારે તમે થોડું થોડું દ્રાવણ દવાનું દ્રાવણ આ ચિત્રમાં બતાવ્યું છે એ પ્રમાણે થડિયા ગાળી જમીનમાં ડ્રેન્ચિંગ કરશો તો મૂળ દ્વારા શોષાઈ અને છોડમાં જશે અને બધી જ જીવાતનું આ ચૂસ્યા જીવાતનું નિયંત્રણ થઈ જશે એટલે આ ડ્રેન્ચિંગ જેને આપણે ગુજરાતીમાં શું કહે છે ખબર નથી યાદ નથી આવતું જલ્દી પણ આ જે છોડની આજુબાજુ દવા રેડવી તમે ડબલે ડબલે પણ રેડી શકો છો અથવા તો શિકાર પંપ જે પંપ છે એની મોજલ કાઢી અને તમે દવા દરેડી શકો છો આ ચૂસ્યા જીવાત માટે થાય મિથોકજામ 75% અથવા ક્લોથિયાનિડિન દવા બે માંથી એક ચાલો આગળ નેક્સ્ટ એના પછી પાન કથરી માટેની આ દવા હમણાં નહીં આવે પણ તમારી જયારે બે ચાર મિનિટની પતી જશે તે વખતે આમાંથી કોઈ પણ પાન કથરી નાશક દવાનો આપણે ઉપયોગ કરી શકીશું હવે મારા અનુભવ પ્રમાણે આ બધી દવામાંથી પ્રોપર ગાઈડ જે 57% દવા મળે છે એ સારામાં સારી દવા છે ડાયકોફોલ એ પણ સારી ઘણી જૂની દવા છે પણ ખેડૂતો લગભગ આને પસંદ કરતા નથી કારણ મને પણ ખબર પડતી નથી બાકી ડાયકોફોલ સસ્તી દવા છે અને પાન કથરી માટે પણ સારામાં સારી છે એટલે પ્રોપર ગાઈડ અથવા તો ડાયકોફોલ અથવા ફેનાજાકિન આ બધામાંથી તમે કોઈ પણ એક દવાનો છંટકાવ કરી પાન કથરીનો નિયંત્રણ ખૂબ સરસ મેળવી શકો છો ક્યારે આવે એની મેં ચર્ચા કરી લીધી છે ચાલો એના પછી નેક્સ્ટ તડતીડિયા અને પાન કથરી અરે આ બે ભેગી હોય તો ફેન પાયરોક્સિમેટ આ પણ દવા ઉપલબ્ધ છે એનો આપણે છંટકાવ કરવો જોઈએ આ બધા મેં અલગ અલગ ઓપ્શન આપ્યા છે પાછળથી નિરાતે તમે યુટ્યુબમાં જોઈ અને તમે કાગળમાં લખી લેજો અને તમને ખૂબ સરસ કામ લાગશે ચાલો નેક્સ્ટ હવે જે આજના વિષય આવે છે ગુલાબી ઈયળ ગુલાબી ઈયળના ઘણા બધા પ્રશ્નો છે છેલ્લા લગભગ 10 વર્ષથી આના પ્રશ્ન વધતા જાય છે અને મોટે ભાગે ખેડૂતો ગુલાબી ઈયળથી થાકી જાય છે જ્યારે ઝીંડવા બેસવાના શરૂ થાય ને બીજું કોઈ પણ જીવાત આપણને હેરાન કરતી નથી પણ આ ગુલાબી ઈયળ આપણને ખૂબ હેરાન કરે છે તો આના મેં આઈપીએમ જેને સંકલિત કીટ નિયંત્રણ કેવી રીતે કરવું દવા પણ છેલ્લે આવશે તો એની વાત કરી છે બીજું કે હમણાં તો પ્રશ્ન નથી પણ જયારે કરાટી પાક પૂરો થઈ જાય ને કરાટી કારી રોટાવેટરથી જમીનમાં દબાઈ દેવાનું પહેલા ખેડૂતો સળગાઈ દેતા હતા એના કરતા રોટાવેટરથી જમીનમાં દબાઈ દેવું જોઈએ છોડવાથી પડેલા બધા આ બીજો મુદ્દો એક અગત્યનો આવે છે અને આ કંકોડા ને કારેલા કંકોડા ખાસ કરીને આ કેમ લખ્યા છે મેં આ મને ખ્યાલ છે અને મેં જોયેલા પણ છે કે આ કરજણ અને આગળ ગામનું નામ ભૂલી ગયું એ વિસ્તારની અંદર જયારે કપાસ પૂરો થઈ જાય જાન્યુઆરી ફેબ્રુઆરીની અંદર અને એ કપાસ ઉપર કંકોડાના વેલા ચડાવે અને કરાટી કપાસની ખેતરમાં ખેતર મારે અને બીજી સિઝન સુધી ખેતરમાં ખેતર મારે એટલે આમ કરવાથી શું થાય કે ગુલાબી ઈયળનું જીવન ચક્ર સતત ચાલુ રહે અને બીજા વર્ષે પ્રશ્ન મોટો પેદા કરે એટલે કરાટીનો ઉપયોગ કપાસ પતી ગયા પછી આપણે કરવો ના જોઈએ ઘેટા બકરા પાકની ફેરબદલી આ તો બધું તમે જાણો જ છો અને છેલ્લે જયારે ડિસેમ્બર મહિનામાં તમને એમ લાગે કે ગુલાબી ઈયળો હવે કંટ્રોલ બહાર જાય છે એટલે આપણે પાણી આપવાનું બંધ કરી અને કપાસ વહેલો પૂરો કરવો જોઈએ અને છેલ્લો મુદ્દો ઘણો અગત્યનો છે ખેડૂત મિત્રો કે જ્યારે તમે ગુલાબી ઈયળ માટે કોઈ પણ દવા છાંટતા હોય ને ત્યારે એક મુદ્દો ખાસ ધ્યાનમાં રાખજો આ લગભગ ખેડૂતો અવગણે છે કરતા હોતા નથી કે તમે જોયું છે ને ગુલાબી ઈયળના નુકસાનને લીધે એની ફૂલ જે છે ને એ ગુલાબ જેવું થઈ જાય એની પાંખડીઓ બધી બીડાઈ જાય બરાબર વિકૃત થઈ જાય અને આવી વિકૃત થયેલી આપણને એકદમ ખબર પડી જાય આવી વિકૃત થયેલી જે ફૂલ છે કપાસની અંદર એ તોડી લેવાના અને નાશ કરી દેવાના અને પછી જ આપણે દવાનો છંટકાવ કરવાનો આ વિકૃત થયેલા બેડોળ થયેલી જે ફૂલો છે એ તોડતા આપણા ખેતરની અંદર 1.5 કલાક કે 1.5 કલાક લાગે અને આપણે આ કાર્ય અવશ્ય કરવું ક્યારે દવા છાંટતા પહેલા ચાલો નેક્સ્ટ એના પછી હવે આ જીનિંગ વાળાનો પ્રશ્ન છે આપણા હાથમાં નથી પણ જીનિંગ વાળા હોય અને ભૂલે છો કે જીનિંગ ફેક્ટરીની જોડે જ જો તમારું કપાસનું ખેતર હોય તો ગુલાબી ઈયળ આવવાની પૂરેપૂરી શક્યતા છે એટલે આ બધા મુદ્દા લખ્યા છે થોડુંક ધ્યાનમાં રાખજો અને ફિરોમોન ટ્રેપ ગુલાબી ઈયળ માટેના
હવે જયારે ફૂલભૂંબરી લગભગ હવે ચાલુ થવામાં છે, અમુક ખેતરોમાં થઈ પણ ગઈ છે, તો આવી ફૂલભૂંબરીની અંદર ગુલાબી ઈયળનો ઉપદ્રવ શરૂઆત થઈ કે છે કે કેમ એ જાણવા માટે ગુલાબી ઈયળના ફિરોમોન ટ્રેપ મૂકવાના, કેટલા મૂકવાના, એક ખેતર હોય તમારું એક એકરનું, બે વીઘાનું કે એક વીઘાનું, એની અંદર આ પાંચ કે ત્રણ ફિરોમોન ટ્રેપ ગુલાબી ઈયળના મૂકી દેવાના. આ નિયંત્રણ માટે નથી, આ તમારી જાણકારી માટે છે. અને એ જયારે ગુલાબી ઈયળના જે ફિરોમોન ટ્રેપ મૂક્યા છે એમાં તમને ફૂદા પકડાતા જોવા મળે તો આપણને ખ્યાલ આવી જાય કે મારા ખેતરમાં આનો પ્રશ્ન હવે શરૂ થવાનો છે, એટલે આપણને જાણકારી મળી જાય. આમ તો હેક્ટરે તમે 40 મૂકો તો નિયંત્રણ પણ થાય, એનો થોડો ખર્ચ વધી જાય. આ તમે છેલ્લા ચિત્રમાં જોશો ને, મારા હાથમાં એક ગુલાબ જેવો ફૂલ પકડેલો છે, બરાબર. એ ગુલાબી ઈયળથી નુકસાન થયેલું, એની પાંદડીઓ બિડાઈ ગયેલી, અને તમને પણ બધા સારી રીતે ઓળખતા હશો, એ આપણે થોડુંક ધ્યાન પર રાખવાનું. ચાલો નેક્સ્ટ. એના પછી હવે આ બધી જે છે કે આપણે દવા ક્યારે છાંટવી, અમે બધા અખતરા કરીને નિષ્કર્ષ ઉપર આવ્યા છે કે જ્યારે આપણા ખેતરની અંદર 5% કે 5% કરતા વધારે જીંડવા નુકસાન અથવા ફૂલ નુકસાન થાય તો આપણે દવા છાંટવી જોઈએ. તમે જે ફિરોમોન ટ્રેપ મૂક્યા છે, 3 મૂક્યા છે કે 5 મૂક્યા છે, એ ટ્રેપની અંદર સતત 3 દિવસ સુધી 5, 7 કે 8 ફૂદા પકડાતા હોય તો આપણે દવા છાંટવાનું કામ અથવા સમય આવી ગયો છે એમ કહેવાય. હવે થોડુંક ખેડૂત મિત્રો ખ્યાલ રાખજો, તમે જે ફિરોમોન ટ્રેપ મૂક્યા છે ને એ સારી કંપનીના હોવા જોઈએ, નહીં તો ટ્રેપ મૂકશો ચાલુ કંપનીના તો કદાચ તમે ફૂદું પકડાય બી નહીં અને તમે બેહી રહેશો, એટલે આવું ના થાય. એટલે સ્ટાન્ડર્ડ કંપનીના ફિરોમોન 4 કે 5 આપણે લઈ લેવાના. આ બધી દવા આપણે પિંક બોલવામ ગુલાબી ઈયળ માટેની લખેલી છે, ક્યારે ને કેવી રીતે છાંટવી એના પછીની સ્લાઇડમાં આવશે. પણ આ બધી દવા સરકારે, સેન્ટ્રલ ઇન્સેક્ટિસાઇડ બોર્ડ અને અમારી બધી જ યુનિવર્સિટીએ આ બધી ભલામણ કરેલી છે. હમણાં તમે આ જોશો ને, ક્લોરન્ટાન, ઇલીપોન અને લેમડા સાહેલ ઉતરી, મને એમ લાગે છે કે એમ્ફ્લિગોના નામે મળે છે, આનો ધૂમ ઉપયોગ થાય છે, નો ડાઉટ. આ દવા ઘણી સારી છે અને બહુ ફટાફટ અથવા તો શું કે ઉપરા ઉપરી આનો દવાનો ઉપયોગ ના કરવો. આ જે બધી દવા લખી છે એ દવાનો બને ત્યાં સુધી એક જ વાર ઉપયોગ કરો, અને બીજી વાર જયારે જરૂર પડે તો દવા બદલી નાખવાની, એટલે ચેન્જ ધી પેસ્ટિસાઇડ, એમ જાય કે દરેક છંટકાવ વખતે દવા બદલવી. હવે આ બધી દવા તમને યાદ નહીં રહે, પણ પછીની સ્લાઇડમાં અમે બધું ટેબલ એક બનાવ્યું છે, આપણને ખ્યાલ આવશે. એના પછી નેક્સ્ટ, એના પછી ઓકે. હવે આખું શિડ્યુલ અમે અમારા અનુભવ પ્રમાણે બનાવ્યું છે, વિસ્તાર પ્રમાણે થોડો ઘણો ફેરફાર હોઈ શકે. હવે ગુલાબી ઈયળના છંટકાવ ક્યારે કરવાના, આ ખેડૂતને મોટામાં મોટો પ્રશ્ન છે, બરાબર છે. આ જે મેં કઈ લખ્યું છે ગુજરાતને ધ્યાનમાં રાખીને અમે બનાવ્યું છે કે ગુલાબી ઈયળનો પહેલો છંટકાવ ક્યારે કરવાનો, કે લગભગ 45 કે 60 દિવસ પછી ફૂલ આવવાના શરૂ થાય, 40 દિવસ પછી, અને તમને રોજેટ અથવા તો શું કહેવામાં આવે, પેલા બીડાયેલા ફૂલો તમને જોવા મળે, તો પહેલો દવાનો છંટકાવ ટ્રોફેનોફોસ, હજુ તમે જો દવાના છંટકાવ કદાચ નથી જ કર્યા છે, જ્યારે પણ ગુલાબી ઈયળનો છંટકાવ કરો ને ત્યારે 4 વખત દવા લગભગ છાંટવી પડશે, 4 સ્પ્રે કરવા પડશે. ક્યારે કરવા એની આપણે ચર્ચા કરી રહ્યા છે કે પહેલામાં પહેલી છંટકાવ જ્યારે પણ તમે કરો ત્યારે કોઈ પણ કોમ્બી પ્રોડક્ટ લેવાની નથી, બે દવા ભેગી કરેલી. પહેલામાં પહેલી તમે પ્રોફેનોફોસ, આ બધી અલગ અલગ નામે દવા મળે છે 50%, એનું 10 મિલીલીટર એટલે કે એ પંપની અંદર 15 ml દવા લેવાની. આ દવાથી આપણે શરૂઆત કરવાની ગુલાબી ઈયળ શરૂ થાય ત્યારે. આ દવામાં ખાસ ખાસિયત શું છે કે ગુલાબી ઈયળના ઈંડા તમને તો દેખાશે જ નહીં, ઈંડા ક્યાં આગળી છે, બરાબર, બહુ ઝીણા મૂકેલા હોય. આ ઈંડાને પણ આ દવા મારી નાખે છે, એટલે ઈંડા અને શરૂઆતની જે પાતળી નાની ઈયળ છે એને પણ મારી નાખે છે. એટલા માટે અમારી ભલામણ પ્રોફેનોફોસ પહેલો છંટકાવ કરવાની છે. આ સ્લાઇડ ખૂબ અગત્યની છે, એટલા માટે હું સવિશેષ ચર્ચા કરીશ. અચ્છા, હવે આ તમે એક છંટકાવ આપી દીધો 40-45 દાડે, બરાબર. હવે બીજો છંટકાવ ક્યારે કરવાનો, એમ બહુ મોટો અગત્યનો મુદ્દો છે. હવે આ છંટકાવ કર્યા પછી લગભગ 10-11 દિવસ પછી આપણે ખેતરમાં જઈએ છીએ એ વખતે થોડુંક અંદાજ મેળવી લો કે તમારી ગુલાબી ઈયળ પહેલા કરતા ઓછી થઈ છે કે વધારે થઈ, અને તમને એમ લાગે કે 2-5% વધી છે અથવા તો વધવામાં છે,
તો આપણે આ બીજો છંટકાવ પ્રોફેનો સાયપર આ બેનું તૈયાર મિશ્રણ મળે છે, આપણે અલગ અલગ લઈને સ્પ્રે કરવાનું નથી, પણ પ્રોફેનો સાયપરની 44% દવા તૈયાર મિશ્રણ બજારમાં મળે છે, એગ્રોમાં મળે છે, એ તમે લઈ લો અને એક પંપની અંદર 15 ml દવા 10 લિટર 10 ml દવાનો આપણે છંટકાવ કરવાનો. આ બીજો છંટકાવ થયો કોના માટે? ગુલાબી ઈયળ માટે. હવે ખેડૂત મિત્રો, ત્રીજો છંટકાવની વાત થાય છે. આ ઘણો અગત્યનો છે, કારણ કે આ સમયે ગુલાબી ઈયળ ખૂબ મોટા પ્રમાણમાં હશે, અથવા તો પીક પીરિયડ જેને કહેવામાં આવે એ હોય છે. તો એનો છંટકાવ માટે આપણે ક્લોરાન્ટા અને લેમડાસા હેલોત્રી આ દવા આપણે લેવાની, અને હું માનું ત્યાં સુધી આ દવા એમ્પ્લીગોના નામે મળે છે, કદાચ જગદીશભાઈને ખબર હશે, પણ આ બજાર અલગ અલગ નામે મળે છે. તો ક્લોરાન્ટા અને લેમડાસા હેલોત્રીનું તૈયાર મિશ્રણ જે મળે છે એનો આપણે એક પંપની અંદર 7 ml દવા નો છંટકાવ લઈને ત્રીજો છંટકાવ આ બીજા છંટકાવના 10 દિવસ પછી, 10 કે 12 દાડા પછી આપણે કરવાનો. અને આ દવાની અસરકારકતા પણ 10-12 દાડા સુધી ને અમુક સંજોગોમાં 15 દાડા સુધી પણ રહેશે, એટલે બહુ વાંધો આવતો નથી. એટલે ગુલાબી ઈયળ માટે ક્લોરાન્ટા અને લેમડો સાહેલોત્રીનું તૈયાર મિશ્રણ ઇઝ ધી બેસ્ટ દવા અમારા વૈજ્ઞાનિકોના અનુભવે અમે કહીએ છીએ. હવે આ ચોથો છંટકાવ કદાચ જરૂર પડે એના પછી 10 કે 12 દાડા 15 દાડા પછી, તો થાયોમિથોક્ઝામ અને લેમડા સાહેલોત્રીનું તૈયાર દવાનું મિશ્રણ જે મળે છે એ તમારે એક પંપની અંદર 12 ml કે 15 ml જેટલું, 15 ml કહેવાય, એનો આપણે છંટકાવ કરો. કદાચ આ જો ઉપરના જે તમે 3 છંટકાવ કર્યા છે તો કદાચ ચોથા છંટકાવની જરૂર કદાચ ન પણ પડે, પણ સમય અને સંજોગોને આધીન કદાચ જરૂર પણ પડે, અને એના પછી પણ કદાચ જરૂર પડે તો આપણે ક્લોરાન્ટા અને લેમડો સાહેલોત્રીનો છંટકાવ કરવો જોઈએ. ખેડૂત મિત્રો, આપણને તમારા મગજમાં હવે ઉતરી ગયું હશે હું માનું છું કે પહેલો પ્રોફેનો, બીજો છંટકાવ પ્રોફેનો સાયપર, ત્રીજો છંટકાવ ક્લોરાન્ટા લેમડા સાહેલોત્રી, અને ચોથો જરૂર પડે તો ચોથો ને પાંચમો કરવાની જરૂર પડે. આ 4 ખર્ચો થોડોક થશે, પણ સાથે સાથે ગુલાબી ઈયળ એકદમ કંટ્રોલમાં રહેશે, બરાબર છે. બીજી કોઈ આડી અવળી દવા ઉપર જવાની અમે સલાહ આપતા નથી, એટલે અમારા અનુભવે અને જાણકારી મુજબ આ શિડ્યુલ જો તમે ગુજરાતના ખેડૂતો પકડી રાખે તો લગભગ હું માનું ત્યાં સુધી ગુલાબી ઈયળને બહુ સારી રીતે નિયંત્રણ કરી શકશે. ચાલો એના પછી નેક્સ્ટ. અચ્છા, હવે નવી ટેકનોલોજીની વાત છે. રાહ જુઓ, આ મેં સ્લાઇડ 15 દિવસ પહેલા બનાવી હતી, પણ હવે નવી ટેકનોલોજી એક આવી ગઈ છે MDPP. હવે તમે કદાચ ખેડૂત મિત્રો અને એગ્રો સેન્ટર વાળા જાણતા હશો કે નેટકો કંપનીએ ટૂથપેસ્ટ જેવી એક ટ્યુબ બહાર પાડી છે, જેમાં સવારે આપણે બ્રશ કરીએ ને એવી ટૂથપેસ્ટ જેવી ટૂથપેસ્ટ એને બહાર પાડી છે. હવે એમાંથી આપણે શું કરવાનું હોય છે, કારણ કે આ ટેકનકનો ઉપયોગ, ટેકનોલોજીનો સંશોધન જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં થઈ ગયો છે, અને એ અમારી યુનિવર્સિટીએ ખેડૂતોને ભલામણ પણ કરેલી છે લગભગ 1.5-2 વર્ષ પહેલા, પણ બજારની અંદર માર્કેટની અંદર હમણાં જ આવી છે MDP ટેકનોલોજી નેટકો કંપનીનું. બીજી કંપની પણ હવે બજારમાં આવશે. એટલે આવી ટ્યુબનું શું કરવાનું હોય, એ 125 ગ્રામની એક ટ્યુબ આવશે, 125 ગ્રામની, અને કિંમત મને બહુ એક્ઝેક્ટ ખબર નથી, પણ કિંમત ભારે છે એની. આ ટ્યુબની અંદર લઈ અને 5x2 મીટરના અંતરે છોડવા ઉપર આપણે જે ડાળી નીકળે ને ત્યાં આગળ એક ટપકું મૂકવાનું. આવા 1 એકરની અંદર 400 ટપકા 5x5 મીટરના અંતરે, 2 મીટરના અંતરે, 5x2 મીટરના અંદરે આવા ટપકા મૂકવાના. એટલે એનાથી શું થશે કે આ મેટિંગ ડિસરપ્શન કહેવાય, એટલે નર ફૂદી આના તરફ આકર્ષાય પણ આ માદા ફૂદી નથી, એટલે એનું સમન્વય થાય નહીં, સમન્વય મેટિંગ થાય નહીં, અને મેટિંગ ન થાય એટલે માદા ફૂદી જે ઈંડા મૂકશે ને એ બધા બિન ફળાવ ઈંડા મૂકે, એટલે એમાંથી ગુલાબી ઈયળ નીકળશે નહીં. આ એક નવા જ પ્રકારની ટેકનોલોજી બજારમાં હાલ જ આવી છે મહિના પહેલા, અને આ જો કામ કરી જાય આ ટેકનોલોજી તો હું માનું ત્યાં સુધી આવતા વર્ષોમાં ગુલાબી ઈયળ આપણને દેખવાય ના મળે. પણ આ ટેકનોલોજી એક જ ખેતરમાં ન કરતા આજુબાજુના બધા જ ખેડૂત મિત્રો એક સાથે જો એનો ઉપયોગ કરે તો આ ટેકનોલોજીની અસરકારકતા ખૂબ જ સારી આપણને મળશે. એટલે આ તમે ઉચ્ચારી જીવો અને લગભગ ભાવનગર અને જસદણ
અને એ વિસ્તારની અંદર અને બીજું નામ ભૂલી ગયો પણ એગ્રો ઉપર મળતી થઈ છે અને તમારા કપાસના વિસ્તારમાં જે કંઈ એગ્રો છે એમને પૂછી જજો. નેટકો કંપનીના ટ્યુબ બજારની અંદર ઉપલબ્ધ થયા છે તો આનું પણ આપણે તમે ખતરો જો તમને વિશ્વાસ ન બેસે આ ટેકનોલોજી ઉપર તો કશું ન કરો. એકાદ ખેતરમાં જો તમે ઉપયોગ કરીને ચકાસી જુઓ અને તમે અનુભવ મેળવજો ચોક્કસ તમને ફાયદો થશે કે નહીં થશે એ તમે જાત અનુભવ ખબર પડશે. બરાબર છે, નહીં તો આપણી પેલી દવા તો છે. ચાલો આગળ નેક્સ્ટ. આ પીબી રોપ લખ્યા છે ને, પીબી રોપ એ બી અમે સંશોધન કરી બહાર પાડેલા છે પણ એ હજુ બજારમાં આવ્યા નથી એટલે એની આપણે આપણે ચર્ચા નથી કરતા. બીજી વાત, આ ગુલાબીયાળની વાત મારી પૂરી થાય છે, થોડીક ચર્ચા કરવાની અહીંયા છેલ્લે કરીશ. બીજું એક ચિકટો મિલીબગ, મિલીબગ તો લગભગ બધા જ ખેડૂતો ઓળખતા હોય છે અને તમે જોશો એ પ્રમાણે આપણા ખેતરની અંદર કોક કોક દેખાશે. ચાલો એના પછી નેક્સ્ટ. એના પછી સ્લાઇડ બદલજો. હા ઓકે, હવે આ નિયંત્રણ મિલીબગ એક થોડું કહી દઉં તમને કે જે ખેતરની અંદર મિલીબગ તમને ગઈસાલ કપાસમાં દેખાયા છે એ ખેતરની અંદર આ વર્ષે પણ મિલીબગ આવવાની પૂરેપૂરી શક્યતા છે એટલે આપણે ધ્યાન પર રાખવાનું. આ બધા મુદ્દા તો મેં લખ્યા છે એ તમે જોતા રહેજો કે કેવી રીતે નિયંત્રણ કરવું અને લગભગ ખેડૂતો બધા જાણતા જ હોય છે એટલે બહુ વાંધો આવતો નથી. ચાલો નેક્સ્ટ. એના પછી ઉભા પાકમાં મિલીબગનો કંટ્રોલ કરવા માટે જો ભેજવાળું વાતાવરણ હોય તો એ વખતે આપણે બાયોપેસ્ટિસાઇડ વર્ટિસિલિયમ લેકાલી નામનો પાવડરનો પણ આપણે છંટકાવ કરી અને મિલીબગનું નિયંત્રણ કરી શકીએ છીએ. ચાલો આગળ. આ બીજા બધા મુદ્દા લખ્યા છે મેં, હું ચર્ચા નથી કરતો પણ ધ્યાન રાખજો. આ પાક પૂરો થયા પછી ચાલો હવે દવાની વાત આવશે. એના પછી હા, મિલીબગની દવાઓ. હવે મિલીબગ એક તમે ખાસ ધ્યાનમાં રાખજો અને તમને પણ અનુભવ હશે કે જ્યારે પણ ખેતરમાં મિલીબગ આવે ત્યારે આખા ખેતરમાં એક સાથે આવતા નથી. શરૂઆતની અંદર આપણા ખેતરમાં બે પાંચ છોડવા ઉપર જ મિલીબગ દેખાશે. ખ્યાલ આવ્યો? આવા બે પાંચ છોડવા આપણે જોઈ લેવાના અને એ જ છોડવા ઉપર જો તમે દવા છાંટી દેશો ને તો પછી મિલીબગ આગળ વધશે નહીં. નહીં તો આ બધી દવા, આ પ્રોફેનો, એસીફેટ, ક્લોરપાયરીફોસ, થાયોડિકા, બુપ્રોવેજ, આ બધી દવા મિલીબગ માટેની ભલામણ કરેલી છે અને આમાંથી તમે એમ કહેશો કે સાહેબ સારામાં સારી કઈ દવા, તો અમારા અનુભવ પ્રમાણે આ બુપ્રોફેજિન દવા 25% જે છે આ બુપ્રોફેજિન દવા એ ઉત્તમમાં ઉત્તમ અને સારામાં સારી એક પંપની અંદર 20-25 દવા ML દવા લઈ અને તમે આ મિલીબગ માટે છાંટશો તો આ બધી પરબક્ષી પરજીવી લખાશે. તો આ દવાની વાત છે બુપ્રોફેજિન અને થાયોડિકા બીજા નંબરમાં, આ પણ એક સારામાં સારી દવા મિલીબગ માટે ગણાય. ચાલો એના પછી આ બધા પરજીવી ને પરભક્ષી કીટકો આપણે જો વિચારવાનું નથી પણ આ કુદરતની અંદર કામ કરતા જ હોય છે પણ જો તમે આડેધડ દવાનો છંટકાવ કરો તો આ પણ બિચારા મરી જશે. એટલે આ વાત, આ એક ચિત્રમાં તમને લાલ જેવું દેખાશે ને બીજા નંબરની અંદર સાઈડમાં, આ એના પરજીવી કીટક છે. એ જયારે મિલીબગ તમને લાલ થઈ જાય તો સમજવું કે એમાં પેરેસિટિઝમ અથવા તો પેરેસાઇટ થઈ ગયું છે. આપણને ફાયદો મોટામાં મોટો. ચાલો આગળ નેક્સ્ટ. હા હવે બીજી સામાન્ય જીવાતની થોડીક ઉતાવળમાં વાત કરી દઈએ. હવે રાતા ચૂસિયા જેને રેડ કોટન બગ કહે છે એ બહુ મોટો પ્રશ્ન નથી પણ જ્યારે હમણાં પ્રશ્ન નહીં આવે પણ છેલ્લે જ્યારે કપાસની તમે વીણી કરતા હો છો ને આ ચિત્ર બતાવ્યું છે એ પ્રમાણે જીંડવા ઉપર ઢગલા ને ઢગલા રેડ કોટન બગ રાતા ચૂસિયા જોવા મળે. બરાબર છે, આ ક્યારે નુકસાન કરે કે તમે નુજીવીડીનું કે કોઈ પણ કંપનીનું બિયારણનો પ્લોટ લીધો હોય ને તો આ બિયારણના પ્લોટની અંદર આ રાતા ચૂસિયા મોડું નાખી અને વિકસતા દાણાને માંથી રસ ચૂસે અને તમારા બીજ ઉત્પાદન ઉપર માર પડે. એટલે બીજ ઉત્પાદન સીડ પ્લોટની અંદર આનું નિયંત્રણ કરવું જરૂરી છે. કોઈ પણ દવા તમે છાંટો ચાલે, આ ફ્લુવાઇલિનેટ દવા જો મળે તો એનો છંટકાવ કરો. મોટે ભાગે ખેડૂતો આના માટે કોઈ દવા છાંટતા નથી પણ જે સીડ ક્રોપ કરે છે, સીડ પ્લોટ કરે છે, એને ખાસ જાગૃત રહેવાની જરૂર છે. ચાલો આગળ નેક્સ્ટ. અચ્છા, આ મિરીડ બગ, આ બધી હવે જીવાતોની જે વાત કરી રહ્યો છું બહુ ભયંકર જીવાત નથી પણ નુકસાન કે ફાયદો કરી શકે છે મિરીડ બગ. આ છેલ્લી સ્લાઇડ છેલ્લો ફોટો દેખાય છે ને
એ ટાઈપનું એક નાનું ચીસ્યું હોય, બરાબર, એ જ્યારે કપાસના છોડ ઉપર એકલ દોકલ હોય તો એ ફાયદા કરતા છે, પણ જો આ ચૂસિયા વધી જાય તો આ ઝીંડવું તમને દેખાય છે ને એવું ઝીંડવું વાંકું થઈ જાય. આપણા ગુજરાતની અંદર આ જીવાતનો એટલો બધો સળગતો પ્રશ્ન નથી, પણ કર્ણાટક, તામિલનાડુ અને દક્ષિણના રાજ્યોની અંદર આ જીવાતનો પ્રશ્ન છે. એટલે તમારે ફક્ત તમારી જાણ માટે કે આના માટે બહુ દોડધામ કરવાની જરૂર નથી. ચાલો એના પછી નેક્સ્ટ, એના પછી આ રૂપલા, એ પણ તમે ડસ્કી કોટન બાગામાં કહીએ છે, એ પણ ક્યારે આવે કે ઝીંડવા ફાટે એ વખતે આ જીવાત જોવા મળે. આ પણ સીડ ક્રોપ કર્યો હોય, સીડ પ્લોટ લીધો હોય એ ખેડૂતો માટે ખાસ ધ્યાન પર રાખવાનું. અચ્છા, બીજું ભૂકરું ચાચવું, એ જ્યારે કપાસ ઉગતો હોય ને ત્યારે જોવા મળે મહિનાની અંદર, બરાબર. હમણાં તો તમારો કપાસ મોટો થઈ ગયો છે એટલે બહુ વાંધો નથી. આવા ભૂખરા ચાચવા જોવા મળે એ ઉગતા છોડને ખાઈ જાય, આના માટે કોઈ ભારે દવા કરવાની જરૂર નથી. ક્વિનાલફોસ દવા, ઇકાલક્સ દવા 25 ml એક પંપની અંદર ભરીને છાંટી દો તો આનો કંટ્રોલ થઈ જાય છે, મોટે ભાગે જરૂર પડતી નથી. ચાલો એના પછી આ લગભગ આ જે પ્રશ્ન જે છે એ સાબરકાંઠાની અંદર અને પાલનપુર એરિયાની અંદર, આજે બીકે બનાસકાંઠાની અંદર અને અમુક જુનાગઢ અને ભાવનગર આ વિસ્તારમાં અમે જોયું છે કે ઝીંડવામાંથી રસ ચૂસનાર ફૂદા, આમ તો આ ટામેટાની જીવત ગણાય, પણ આ ટામેટામાં જે ફૂદા નુકસાન કરે ને એ કપાસના ઝીંડવામાં પોતાનું મોડું નાખી અને રસ ચૂસે અને એકદમ નાનું ટાંકણી જેવું કાણું તમને જોવા મળે, બરાબર, અને એની અંદર પછી ફૂગ અને બધા દાખલ થાય એટલે તમારું ઝીંડવું કોવાઈ જાય. અને આવું ઝીંડવું તમે તોડો તો આમાં કઈ આપણને ઈયળ ના દેખાય, પણ આ ફૂદું નુકસાન કરીને ઉડી ગયું. આ એટલો બધો સિરિયસ પ્રશ્ન નથી, પણ આપણે થોડું ધ્યાન પર રાખવાનું કે જ્યારે પંચર કરેલું ટાંકણી જેમ નાની પીન જેમ મારી હોય ને ઝીંડવા ઉપર એવા કાણા જો દેખાતા હોય તો આ ફૂદાએ કાણા કર્યા છે એમ આપણે ચોક્કસ કહી શકીએ. ચાલો એના પછી નેક્સ્ટ. હવે આ પાન ખાનારી ઈયળ, આમ તો બીટી કેશન કોટનમાં સ્પોડોપ્ટરાન પાન ખાનારી ઈયળનો પ્રશ્ન નથી, પણ અમુક વિસ્તારની અંદર જેને સ્પોડોપ્ટરા લશ્કરી ઈયળ આવી પણ આવી જતી હોય છે. ભલે બીટી બિયારણ રહ્યું પણ આનું પણ ઉપદ્રવ ખૂબવાર થઈ જતો હોય છે. કારણ એટલા માટે કે આપણે અંદર નોન બીટી બિયારણ ગમે ત્યાં ખેતરની અંદર ઉગ્યા, આવા નોન બીટી બિયારણ ઉપર તો પિંક બોલબો આવવાની અને આવી ઈયળ પણ આવવાની, તો આ વખતે આપણે થોડુંક ધ્યાન પર અથવા તો કાળજી રાખવા પ્રયત્ન કરવાનો. ચાલો આગળ નેક્સ્ટ. આ બધી દવા મેં લખી છે, પાન ખાનારી ઈયળ, ગુલાબી ઈયળ સિવાય કોઈ પ્રશ્ન હોય તો આમાંથી તમે કોઈ પણ દવા છાંટી શકો છો. અમારા હિસાબે ફ્લુબેન્ડામાઇડ દવા અને ઇન્ડોક્સાકાર્બ દવા આ બહુ સારામાં સારી દવા છે. આ બે દવાનો ઉપયોગ કરો તો કોઈ પણ ઈયળ તમે એનાથી નિયંત્રણ કરી શકશો. ચાલો નેક્સ્ટ. ચાપર બીટલ ઘણા ખેડૂતો જોયા હશે અને ઘણી વખત ફોન પણ આવે છે કે આવા એક બીટલ કપાસમાં જ્યારે તમારે ફૂલ અને ઝીંડવા શરૂ થશે ને એ વખતે આવા ચાપર બીટલ છેલ્લા 4-5 વર્ષથી દેખાય છે. અને આ ચાપર બીટલ શું કરે, આનું પુખ્ત ઢાલ્યું છે ને એ કપાસના ફૂલની અંદર પુકેસર અને જે અંદર આવે ને પરાગરજ આ બધી ખાઈ જાય અને આપણને નુકસાન કરે. તો આવા બહુ એટલો બધો ઉપદ્રવ નથી, પણ આવું દેખાય તો ગભરાવાની જરૂર નથી. તમે ગુલાબી ઈયળ માટે કે કોઈ પણ માટે દવા છાંટતા હોય એ વખતે આ કીટક આ જીવાતનું પણ નિયંત્રણ થઈ જશે, આના માટે સ્પેશિયલ દવા છાંટવાની જરૂર નથી. ચાલો આગળ નેક્સ્ટ. મેં તમને હમણાં પહેલા વાત કરી કે કોટન લીપકર વિષાણુ વાળો રોગ આપણા ગુજરાતમાં હજુ પ્રવેશ્યો નથી, પણ ચિંતા કરવાની જરૂર નથી. આ તમને દેખાય છે આવા છોડવા તમને કપાસમાં જોવા મળે પાના તો તમારા નજીકના યુનિવર્સિટીના કેન્દ્રને જાણ કરશો, એ લોકો આવીને જોશે કે વિષાણુ છે કે નથી અને પછી આગળ જશે. ચાલો આગળ નેક્સ્ટ. ટી મોસ્કિટો બેટ, આ તમારી ફક્ત જાણ માટે છે, હા, કોઈ બીજું કશું કરવાનું નથી. આ ટી મોસ્કિટો બેટ એ ક્યાં ગાડી છે, કર્ણાટકની અંદર જે કહેવાય કર્ણાટક રાજ્યમાં
ત્યાં આગળ આ જીવાતની શરૂઆત થઈ છે. આ જ્યાં આગળ ચાના બગીચા છે ને ત્યાંના આ જીવાત આવે છે અને કપાસમાં આવી છે અને આવા જીંડવા જોવા મળે. આપણે કોઈ પ્રશ્ન નથી, આ તમારી ફક્ત જાણ માટે મૂક્યું છે. ચાલો આગળ નેક્સ્ટ. આ ગોલમીજ આ પણ એક દક્ષિણના રાજ્યમાં છે. આ બધી અન્ય ગોલમીજ છે. આ પણ તમારી જાણ માટે આવું કંઈક આવી જાય એ જ બતાવવાનો મારો આશય છે. આવું કંઈક દેખાય તો જાણ કરવાની વૈજ્ઞાનિકોને એ જ મુદ્દો એ મુદ્દાને લીધે હું અહીંયા બતાવી રહ્યો છું. ચાલો આગળ નેક્સ્ટ. અન્ય જીવાતોમાં સામાન્ય જીવાતો જે કહેવાય કે ઘોડિયાઈયળ ને કાથરા ને આ બધી સામાન્ય જીવાતો છે એ આપણે સામાન્ય દવાથી પણ નિયંત્રણ થઈ જાય અથવા તો આપણે ચૂસ્યા માટે અને બીજા માટે દવા છાંટતા હોય તો પણ નિયંત્રણ થઈ જતો હોય છે. સ્પેશિયલ દવા છાંટવાની જરૂર પડતી નથી. ચાલો આગળ નેક્સ્ટ. અચ્છા, આ પ્રશ્ન ખેડૂત મિત્રો હમણાં મારે વોટ્સઅપ ઉપર ઘણા બધા ખેડૂતોના પ્રશ્ન આવે છે કે કપાસ ઉપર આવા વીડિસાઇડ નિંદામણ નાશક દવાનો છંટકાવ કર્યો છે એવા છોકરા વિપરીત પાન થઈ જાય છે, બરાબર છે? હવે ખેડૂત મિત્રોને મેં ફોન પણ કર્યો અને મેં પૂછ્યું તમે ભૂલમાં કોઈ નિંદામણ વાળી દવા વાપરી છે કે ના સાહેબ, મેં કપાસની અંદર કોઈ વખત નિંદામણ નાશક દવા વાપરી નથી, એના અગાઉના વર્ષે પણ વાપરી નથી, બરાબર છે? તો પણ આ પ્રશ્નો અમુક જગ્યાએ આવ્યા છે. હવે છાંટ્યા ના હોય તો એનું કારણ શું છે કે તમે જો એકાદ બે વર્ષ પહેલા જો નિંદામણ નાશકનો ઉપયોગ કર્યો હોય અને જમીનમાં છાંટા પડ્યા હોય તો પણ આ થઈ શકે. બીજું અગત્યનું કારણ એ છે કે હાલનું વાતાવરણ જોતા, અને આ પ્રશ્ન ગઈકાલે જ મારે કરજણ વિસ્તારની અંદર ભૂલી ગયો ગામ, બીજા બે ત્રણ ગામ છે એ કરજણ વિસ્તારની અંદર મોટા પાયે આવા છોડવા દેખાયા છે. એ લોકોએ નિંદામણ નાશક દવા વાપરી જ નથી ને પંપે નહીં વાપર્યો, બરાબર? તો આના માટે આપણે શું કરવું? તો એના માટે આપણે કશું જ કરવાની જરૂર નથી. આ જો દેહ ધાર્મિક વિકૃતિ નેચરલ કુદરતી રીતે થયા છે, કુદરતી રીતે જતા રહેશે, ખ્યાલ આવ્યો? આના માટે કોઈ આપણે દોડધામ કરવાની નહીં, તમારા હાથમાં જ નથી. આ પાનની વિકૃતિ છે અને વાતાવરણના લીધે અને અમુક વેરાયટીની અંદર આવું થાય, પણ એ થોડા સમયની અંદર જતા રહેશે. જ્યારે બીજા નવા પાન આવશે ને તો એ સારા જ નીકળવાના, એટલે આના માટે બહુ મૂંઝવવાની જરૂર નથી. જો તમે વીડિસાઇડનો છંટકાવ ન કર્યો હોય તો, જો વીડિસાઇડથી થયા હોય ને તો એના માટે બીજી આપણે માવજત આપણે કરવી પડે. ચાલો આગળ નેક્સ્ટ. અચ્છા, એક મિનિટ હું બેક કરજો જો કદાચ ખોડો તો. હા, હવે આ વીડિસાઇડ ભૂલથી ખેડૂતમાં છંટાઈ ગઈ, એનો પંપ ભૂલથી વાપર્યો તો આવા પાન થઈ જાય, શું કરવાનું? આમ તો જોવા જઈએ તો કોઈ ઉપાય નથી, પણ 1% દ્રાવણ યુરિયાનું દ્રાવણનો છંટકાવ 100 લિટરની અંદર 1 કિલો યુરિયા ભેળવી અને તમે સ્પ્રે આપી દો છોડ ઉપર તો થોડીક આપણને રાહત થશે. DAP પણ તમે નાખી શકો છો 200-150 ગ્રામ જેવું 100 લિટર પાણીની અંદર, અને 19-19-19 જે ખાતર આવે છે એનો પણ છંટકાવ કરો કે જમીનમાં આપો તો છોડવા વળે, પણ જો વધારે પડતી ટોક્સિસિટી આવી જાય ને તો કદાચ શક્યતા નહીં રહે. આ ફક્ત ક્યારે કે જ્યારે તમે ભૂલથી દવાનો પંપ વાપર્યો હોય તો, કુદરતી રીતે થયું હોય દવા વગર તો હમણાં આપણે કશું જ કરવાની જરૂર નથી. ચાલો આગળ. હવે આ ફક્ત જાણ માટે આવું કપાસના થડ ઉપર આવી તમને કાણા જોવા મળશે, એને અમે સ્ટેમ બોરર કહીએ છીએ, પણ આનો એટલો બધો ઉપદ્રવ આપણા વિસ્તારમાં નથી. આ તમારી ફક્ત નોલેજ માટે અહીંયા મૂક્યું છે. ચાલો આગળ નેક્સ્ટ. આ ફિરોમોન ટ્રેપ, લાઈટ ટ્રેપ, આ મારો બતાવવાનો આશય એટલો છે કે લાઈટ ટ્રેપ લગભગ બજારમાં અને સોલર લાઈટ ટ્રેપ પણ હવે મળે છે, એમાં સબસિડી પણ મળે છે બધી જગ્યાએ, તો એકાદ લાઈટ ટ્રેપ આપણે ખેતરમાં ગોઠવવાનો આગ્રહ રાખવાનો. કોઈ પણ પાક હોય 1 હેક્ટર વિસ્તારની અંદર 1 લાઈટ ટ્રેપ મૂકો તો આપણને લાંબે ગાળે આપણને ફાયદો થાય. ચાલો આગળ નેક્સ્ટ. એના પછી આ ઉધઈ, હવે પ્રશ્ન બહુ ઓછો આવશે, વરસાદ ચાલુ થઈ ગયું છે, પણ જ્યારે ઉધઈથી પાન છોડવો જતો હોય અને તમે છોડવો ખેંચો ને ઉકાઈ જાય, રૂટ રોટિંગ અને ઉધઈ આ બે પ્રશ્ન આવે છે. રૂટ રોટ એટલે કે મૂળનો કોવારો, મૂળના કોવારો અને ઉધઈથી નુકસાન થયું હોય, જે છોડવો સહેલાઈથી ખેંચાઈ જાય તો સમજવું કે આપણા જમીનમાં ઉધઈથી નુકસાન થયું છે, બરાબર? જો મૂળના કોવારાથી જો છોડ ગયો હોય તો એના માટેની ફંગીસાઇડનો આપણે ઉપયોગ કરવો, એની હું હમણાં ચર્ચા કરતો નથી, પણ ઉધઈથી ગયું હોય
તો આપણે ક્લોરપાયરીફોસ દવાનું ડ્રેન્ચિંગ કરવાથી આનું નિયંત્રણ થઈ જશે, પરંતુ ચોમાસું બેસી ગયું છે એટલે હવે આનો બહુ પ્રશ્ન રહેશે નહીં. ચાલો આગળ નેક્સ્ટ. હા, હવે આ લાલ પાન થાય છે ને, આ ખાસ કરીને મોટો સિવિયર પ્રશ્ન આ ભાવનગર અને એ વિસ્તારની અંદર વધારે છે. અને આ લાલ પાલ થવાની સમસ્યા ક્યારે આવે કે જ્યારે તમારી બે ત્રણ વીણી પતી જાય ત્યારે છોડવા લાલ થઈ અને ખખડી પડે. હવે મિત્રો, મારે કહેવું છે કે લાલ પાન થવાના બે કારણ છે. આ ખાસ સમજો મિત્રો, લાલ પાન થવાના બે કારણ. એક કારણ તો છોડની અંદર જમીનમાં મેગ્નેશિયમની ઉણપને લીધે થાય, ખાતરને લીધે લાલ પાન થાય. અને બીજું કારણ, જ્યારે લીલી પોપટીનું તમે બરાબર નિયંત્રણ ન કર્યું હોય તડતડિયાનું તો પાન લાલ થાય. એટલે બે રીતે પાન લાલ થયા છે. હવે ખબર કેવી રીતે પડે કે કયા કારણથી લાલ થયું? તો કશું જ કરવા નહીં, ખેતરમાં જાઓ, લાલ પાન તોડો, લાલ પાનને જે લાલ પાન થઈ ગયા છે એને તમે મુઠ્ઠીમાં લો, મુઠ્ઠી તમે દબાઈ દો અને મુઠ્ઠી ખોલો. ખ્યાલ આવ્યો? આટલો મુઠ્ઠીમાં દબાઈને મુઠ્ઠી ખોલો લાલ પાન, અને આમ હથેળી તમે ખુલ્લી કરશો ને તો જો પાનના ટુકડે ટુકડા થઈ જાય, નાના નાના કકડા તમાકુ જેના ભૂખા જેવા, તો સમજવું કે આ છોડ લીલી પોપટીને લીધે પાન લાલ થયું છે, કે આપણે નિયંત્રણ બરાબર કર્યું નથી. ઓકે, નાઉ બીજો મુદ્દો એ છે કે જો પાન તમારો ભૂખો ન થાય, બરડ ના થાય અને સપાટ એકદમ હતું એવું ને એવું થઈ જાય, તો સમજવું કે કપાસનો પાક લાલ થવાનું કારણ આપણા ખેતરમાં જમીનમાં અને છોડમાં મેગ્નેશિયમ અને બીજા માઇક્રોન્યુટ્રિયન્ટની ઉણપ છે. તો એના માટે શું કરવું? તો હવે તો સમય જતો રહ્યો, પણ જ્યારે તમે આવતી સાલ જ્યારે કપાસ રોપો, વાવણી કરો, તે વખતે આવા જે સમસ્યા હોય તો પાયાની અંદર મેગ્નેશિયમ સલ્ફેટ 25 કિલો, તૈયાર ખાતરની જેમ મળે છે, 25 કિલો મેગ્નેશિયમ સલ્ફેટ ખાતરની સાથે જમીનમાં આપી દેવાનું અને પછી વાવણી કરવાની, મેગ્નેશિયમની તત્વની ખામી હોય તો, બરાબર છે? અથવા તો તમે આ ડીએપી કે યુરિયાનો છંટકાવ કરો મેગ્નેશિયમ. અને અત્યારે હવે જ્યારે પાન લાલ થવાનું તમારે દર વર્ષે આવતું હોય ને, તો લગભગ તમારે ઓક્ટોબર મહિનાથી મેગ્નેશિયમ સલ્ફેટના દ્રાવણનું 1% દ્રાવણનું છંટકાવ અઠવાડિયે 15 દાડે કરી દેવાનું, બરાબર? તો આ સમસ્યાનો થોડો ઘણો આપણને હલ અથવા તો નિરાકરણ મળશે. ચાલો આગળ નેક્સ્ટ. એના પછી ઓકે, આ લગભગ મારું પૂરું થાય છે અહીંયા. આ બધા જે બતાવ્યા છે, અચ્છા આ ખાસ અગત્યનો મુદ્દો છે, તમારા પ્રશ્નો આવશે ત્યારની વાત ત્યારે છે, પણ મને જે કંઈ ખેડૂતની અંદર પ્રશ્નો લાગે છે કે પિંગળ G4, હમણાં તમને ખ્યાલ હશે કે ન્યૂઝ પેપરમાં અને 15 દિવસ પહેલા પેપરની અંદર અને બધે જ જગ્યાએ ખેડૂતો પિંગળના નામે વેરાયટી લેવા માટે દોડ્યા હતા, બરાબર છે? આવી G4 ના નામે વેચાય છે, બરાબર? હવે આ બધી હું આમ ના કહી શકું લેભાગુ કંપની કે ગમે તે, પણ આ પિંક બોલવમ ગુલાબી ઈયળ માટે રેઝિસ્ટન્ટ અથવા તો પ્રતિકારક જાત અત્યાર સુધી રજીસ્ટર થઈ નથી, બરાબર છે? આ G3 અને G4 ના નામે જે ધંધો ચાલ્યો છે એ ખેડૂતને લૂંટવા માટેનો છે. ઓફિશિયલી કંઈ નથી, ક્યાંક આનો ઓફિશિયલી આ બિયારણ આવી ગયું હશે, પણ ઓફિશિયલી ક્યાંય હજુ રજીસ્ટર અથવા તો માન્યતા પ્રાપ્ત હજુ બજારમાં આવ્યું નથી. એટલે આ પિંગાળના નામે ઘણા ખેડૂતો આર્ગ્યુમેન્ટ કરશે કે મારે એક પણ ગુલાબી ઈયળ આવી નથી, પણ બીજા નવા પ્રશ્નો ઊભા થશે. અમે 2 નંબરનું ક્યાંકથી લઈ આવ્યા ચોરી છુપીથી, તો આ પ્રશ્ન બીજા પણ આવશે. એટલે હમણાં પિંગાળ ગુલાબી ઈયળ માટે આજની તારીખે કોઈ પણ કંપની પાસે બિયારણ નથી અથવા તો રજીસ્ટર થયેલું નથી. હા, એના સંશોધન ચાલે છે, પણ હજુ ભારત સરકારે એની મંજૂરી આપેલી નથી. એટલે આની પાછળ તમે દોડશો નહીં, અને આપણું જે કંઈ નુજુવેડીનું કે કોઈ પણ બિયારણ હોય જે રજીસ્ટર હોય અને બિલ સાથે લેવાનું આગ્રહ રાખવાનો. હવે તમને કોઈ ખેડૂત તો કોઈક તમને છેતરવા પ્રયત્ન કરે આ પિંગાળ G4 લખ્યું છે, તો એની પાસે તમે બિલ માંગશો, બિલ માંગજો, તો કદાચ તમને બિલ ના પણ આપે અથવા તો નથી એમ કહેશે. એટલે સમજવું કે આમાં કંઈક ગરબડ છે. એટલે હમણાં મારે એક જ મુદ્દો કહેવાનો છે કે આ પિંગાળ અને G4 ની પાછળ પડવાની જરૂર નથી. આપણી પાસે જે કંઈ ભલામણના મુદ્દા છે એ ધ્યાને રાખી અને ગુલાબી ઈયળના નિયંત્રણ કરતા રહેવાનું. હવે બીજો મુદ્દો, આ ફ્રૂટ ફ્લાય,
આ કપાસમાં આવતી નથી, પણ ગઈ સાલ 15-1 દિવસ એવું ચાલ્યું હતું કે આ લગભગ જુનાગઢ અને તળાજા ને એ બાજુ ઘણા ખેડૂતોએ ફ્રૂટ ફ્લાય ફળ માખીના ટ્રેપ કપાસની અંદર મૂક્યા હતા, બરાબર છે. હવે કયા કારણથી મૂક્યા હતા અને એ લોકોને ફ્રૂટ ફ્લાય ની અંદર અંદર જીવાત આવી હતી એમ કે છે, પણ ફ્રૂટ ફ્લાય ઉડતી જીવાત છે, ગમે ત્યાંથી આવી શકે. જેમ આપણે વેલાવાળા શાકભાજીમાં ફ્રૂટ ફ્લાય ના ટ્રેપ મૂકીએ છીએ ને, એવી રીતે ગમે ત્યાંથી ખેંચાને આવે. કપાસમાં ફ્રૂટ ફ્લાય આ ફળ માખી છે જ નહીં, કોઈ નુકસાન કરતી જ નથી, આવતી જ નથી. એટલે ફ્રૂટ ફ્લાય ના ટ્રેપ આપણે મૂકવાની ભલા અથવા તો ગાંઠ પણ આપણે કરવાની જરૂર નથી. અચ્છા, બીજો પ્રશ્ન, નોન બીટી ને બીટી નું મિશ્રણ હવે પેકેટમાં આવે છે એટલે કોઈ પ્રશ્ન નથી. નાઇટ્રોજન યુક્ત ખાતરો, જયારે આપણે દેશી હાઇબ્રિડ 2002 પહેલા જે ખાતર વાપરતા હતા એ ખાતર કરતા હવે બીટી કપાસ ની અંદર, કારણ કે હવે જીંડવા 70-80 હો જીંડવા બે, બરાબર, જીંડવાનું પ્રમાણ ડબલ થઈ ગયું એટલે એને ખોરાક વધારે જોઈએ, ખોરાક વધારે જોઈએ એટલે ખાતર પાણી વધારે જોઈએ. એટલે યુરિયાનું ખાતર આપણે વર્ષો પહેલા જે વાપરતા હતા એના કરતા હવે ડબલ વાપરવા પડે છે અને ભલામણ પણ કરેલી છે. હું જાણું ત્યાં સુધી 300 કિલો નાઇટ્રોજન ની ભલામણ અમારે આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી વાળાએ કરેલી છે, તો એ પ્રમાણે ખાતર આપો, પણ એનાથી આપણે આગળ વધવું નહીં. અચ્છા, બીજું એક નેક્ટર ગ્લેન્ડ, તમે ખેડૂત તમે ખેતરમાં જાઓ અથવા ખેતરમાં ઉભા હો તો પાન તોડજો અને પાન પાછળ આમ કરજો તો ત્યાં આગળ તમને કાળો ડાઘો જોવા મળશે, બરાબર. આ પાનનું કેરેક્ટર છે, આ ગુણધર્મ છે, આ કોઈ જીવાતથી નુકસાન થયું નથી. ઘણી વખત ફોન આવે કે આવું કંઈક દેખાય છે, પણ આવું કોઈ નુકસાન નથી. આ નેક્ટર ગ્લેન્ડ છે, આ નેચરલ છે અને લગભગ બીટી કપાસ તમે જોશો દરેક પાનની અંદર હશે. અચ્છા, હવે ગુલાબી ઈયળ માટે બાયોપેસ્ટિસાઇડ બિવેરિયા બેઝિયાના, એ જયારે ગુલાબી ઈયળની શરૂઆત થતી હોય તો આપણે એને બિવેરિયાનો છંટકાવ કરીએ તો બરાબર છે, પણ ગુલાબી ઈયળ એકવાર જીંડવામાં ઉતરી જાય ત્યારે પછી આ બિવેરિયા અથવા બાયોપેસ્ટિસાઇડ કામ કરતી નથી અથવા તો અંદર જઈ શકતી નથી. ઓકે, નાઉ એક બીજો ખેડૂતોનો પ્રશ્ન છે કે ડિસ્પોઝલ કપ, બરાબર, આ ખેડૂતો કરે છે, પેલા ચાના કપ આવે ને મોટા કપ, જયારે હવે તો કપાસ મોટો થઈ ગયો, પણ જયારે કપાસ ઉગતો હોય નાનો 2 પાને 4 પાને હોય તો એના ઉપર પ્લાસ્ટિકના કપ ઊંધા મૂકી અને પછી વીડીસાઇડ નો છંટકાવ કરે છે, બહુ સારી વાત છે, બહુ કરે છે, ઘણી સારી વાત છે અને કરવું જોઈએ, પણ આપણા છોડવા બગડે નહીં અથવા છાડા પડે નહીં એ આપણે ધ્યાન પર રાખવાનું. ત્રીજો મુદ્દો જે ખેડૂતોમાં ચર્ચા છે, કાલા કપાસ. કાલા કપાસ આપણે ભૂલી ગયા છે, પણ વિરમગામ અને એ વિસ્તારની અંદર હજુ પણ થાય છે, આમાં જીવાતનો પ્રશ્ન બહુ ઓછો છે. અને મારો કહેવાનો મતલબ દેશી કપાસ, હવે દેશી કપાસનું બી પણ ખેડૂત પાસે રહ્યું નથી એટલે હવે કોઈ ચર્ચા કરવાનો બી પ્રશ્ન નથી, પણ દેશી કપાસ આપણે હોય તો વધારે સારું એ પણ ધારણા. હવે ત્રીજો છેલ્લો અગત્યનો મુદ્દો આવે છે કે જે ખેડૂતો 50 વીઘા 100 વીઘા એવી ખેતી કરે છે ને, મોટા ખેડૂત જેને કહેવામાં આવે, બરાબર, એવા ખેડૂતોએ એકનું એક બિયારણ બધા ખેતરમાં વાઈ દેવાનું નથી. હમણાં તો તમે વાઈ દીધું હશે જે કંઈ કર્યું હોય, પણ ધ્યાન રાખજો કે મોટા ખેડૂતોને વિનંતી કે એક જાતનું બી ન કરે, કપાસ ન વાવે, 3-4 જાતનું બિયારણ વાવો તો એમાં વધુ સારું, ક્યાંક આપણે ફેલ જાય તો બીજી વેરાયટીમાં આપણને લાભ મળી જાય. આ કીટકના અભયારણની વાત તો મેં તમને પહેલા કરી દીધી, બરાબર. હવે છેલ્લો અને બહુ મોટો અગત્યનો મુદ્દો ખેડૂતોને આવે છે, અને વીઘે કેટલા પંપ છાંટવાના. 1 વીઘું તમે દવા છાંટો કપાસમાં, જો તમે પંપથી દવા છાંટતા હોય તો કેટલું પાણી જોઈએ એ મુદ્દો હું ચર્ચા કરવા માંગુ છું અને પછી મારું લેક્ચર બંધ થશે. હવે ખેડૂત મિત્રો, 1 હેક્ટરે એટલે 1.5 એકરનું 1 હેક્ટર થાય, બરાબર, 1.5 એકરમાં જો દવા છાંટવી હોય તો ઓછામાં ઓછું 500 લિટર દવાનું દ્રાવણ જોઈએ, 500 લિટર પાણીની જરૂર પડે. હવે કેટલા પંપ થાય તમે જોઈ લેજો, 15 તારીખ 45 એટલે લગભગ 30 પંપ જેટલા થાય, બરાબર છે. એટલા માટે હવે વીઘાની વાત આવે છે, તો વીઘાની અંદર મોટા ભાગના ખેડૂતો 3 પંપ કે 4 પંપ મરી મથીને 3 પંપ કે 4 પંપ 1 વીઘામાં દવા છાંટી દે, મોટા ભાગના ખેડૂતોની વાત છે કે 4 વીઘામાં પૂરું 4 પંપની અંદર આખું વીઘું પૂરું કરી નાખે. ઘણા ખેડૂતો 2 પંપની અંદર આખું વીઘું પૂરું કરી નાખે, એટલે તમે આ દવા છાંટી કહેવાય નહીં. દવાનો પ્રમાણ વધારવાની જરૂર નથી, પણ તમે પાણીનું પ્રમાણ વધારો. 1 વીઘાની અંદર જે અલગ અલગ વીઘું આવે છે દરેક જગ્યાએ,
તો દવા છાંટવા માટે 7-8-10 પંપ વાપરવા જોઈએ. દવા એટલી ને એટલી વાપરો, પણ પાણીનું પ્રમાણ વાપરો વધારે, કે જેથી કરીને છોડના દરેક ભાગની અંદર બરાબર પહોંચે, એ જ મારો મુખ્ય આશય છે. હવે આ બધી ઘણી બધી ચર્ચા કરી, હું માન લો કે આ છેલ્લી સ્લાઇડ છે, નેક્સ્ટ. એના પછી ઓકે, આ રિમોટ સેન્સિંગ આ ભવિષ્યમાં આવશે, આ પણ ભવિષ્યની ટેકનોલોજી છે. ચાલો આગળ. આ ડ્રોન નો ઉપયોગ પાલનપુર બધા કરે છે, આ દવા છાંટવાના પંપ. એટલે મેં સમય ઘણો બધો લઈ લીધો છે ખેડૂત મિત્રો તમારો, અને ચર્ચા પણ ઘણી આપણે કરી છે. એટલે આમાંથી તમને જો સારું લાગ્યું હોય, અથવા તો જે કંઈ તમને યોગ્ય અથવા ઘણી હોય, તો અપનાવવા પ્રયત્ન કરજો. મેં મારી પહેલી સ્લાઇડની અંદર મેં મારો મોબાઈલ નંબર લખ્યો છે. એ મોબાઈલ નંબર ઉપર તમે કોઈ પણ સમયે કપાસનો કે કોઈ પણ પાકનો ફોટો પાડી, આ લખેલું છે ને 94-278-57-618, એ ફોટો પાડીને મારા વોટ્સએપ પર મોકલજો, તો હું એ જીવાત જોઈ લઈશ અને એના માટે કઈ સારામાં સારી દવા છે એ પણ લખી અને તમને તે જ દિવસે મળી જાય એવો પ્રયત્ન કરીશ. એટલે ફોન પણ કરી શકો છો અને વોટ્સએપથી ફોટા દ્વારા પણ મોકલી શકો છો. આ તબક્કે છેલ્લે સર્વે ખેડૂત મિત્રોનો પહેલો આભાર, અને સાથે સાથે નિજુવડી કંપનીના સર્વે અધિકારી સ્ટાફગણ, અને ખાસ કરીને જગદીશભાઈ મારી જોડે કોન્ટેક્ટમાં થયા હતા અને જે લાભ આપ્યો મને ખેડૂતો જોડે ચર્ચા કરવાનો, એ બદલ ખૂબ ખૂબ આભાર છું. ભવિષ્યની અંદર કોઈ પણ પાક ઉપર ચર્ચા કરવાની થાય, ખાસ કરીને જીવાત નિયંત્રણ માટે બેશક અધિકારી સંપર્ક કરી શકે છે. અને ફરીથી આપ સર્વેનો આભાર અને ખૂબ ખૂબ ધન્યવાદ. તમારા પ્રશ્ન હશે તો હું, જગદીશભાઈ હશે તો હું જવાબ આપીશ. ઓકે, થેન્ક યુ. જગદીશભાઈ એવા ટેક ઓવર કરી લેજો. હા, ખેડૂત મિત્ર બોલે છે તો હા બોલો. Yeah, requesting Rohit Rana ji to say the word of thanks and close this. Yes. So, सबसे पहले मेरी आवाज सबको आ रही होगी, तो सबसे पहले मैं धन्यवाद देना चाहता हूँ डॉक्टर टीएस बरबोड़ा जी को, जो कि एक बहुत उत्कृष्ट कृषि वैज्ञानिक आनंद यूनिवर्सिटी में रहे हैं, और जिस तरीके से सर ने जो समझाया है कि खेडूत मित्रों को कि कैसे पिंक बॉलवर्म नहीं, कैसे चूसिया के प्रति आप कौन सी दवाइयां का उपयोग कर सकते हैं और पिंक बॉलवर्म को किससे अच्छे तरीके से मैनेज कर सकते हैं, और जो नई टेक्नोलॉजी जो आई है जो जिसके टूथपेस्ट जो एक पेस्ट के बारे में बताया, तो जो इतनी विस्तृत जानकारी आपने दी सर, तो मैं नुजुड़ी कंपनी की तरफ से आपको बहुत धन्यवाद देना चाहता हूँ. और हम चाहते हैं कि ये जो कोलैबोरेशन है वो आगे भी बना रहे. तो आपने जिस टाइप से किसानों को जो पिंक बॉलवर्म के बताया कि आपने देखा होगा कि आपने बताया कि 15 लाख हेक्टर में कम से कम गुजरात में कॉटन उगाया जाता है, जो कि यहाँ का एक प्रमुख क्या बोलते हैं क्रॉप है. क्योंकि क्रॉप यह है कि यहाँ का जो वातावरण है वो कपास के लिए सबसे ज्यादा सूटेबल है. और आपने देखा भी होगा कि पूरे हिंदुस्तान में जो प्रोडक्टिविटी है सबसे ज्यादा गुजरात के किसानों की है. तो पिछले कुछ सालों में जो दिक्कतें आई हैं जो पिंक बॉलवर्म के कारण, जैसे कि मैं कुछ आपको चीजें बताना चाहूंगा कि एक पिंक बॉलवर्म एक मेजर पेस्ट हो गया है. ये सबसे ज्यादा किसानों को फसल को कपास की फसल को नुकसान दे रहा है सेंट्रल और सदर्न पार्ट ऑफ इंडिया में. और इसके कारण मैं आपको बताना चाहूंगा कि कम से कम 3-61% अपन सीड कॉटन यील्ड का लॉस होता है. तो मैं डॉक्टर साहब को बताना चाहूंगा कि साहब आपने जो जानकारी दी है, तो हमारे जो किसान बंधु हैं वो अच्छी दवाइयों का और सही समय पर पिंक बॉलम का मैनेजमेंट करेंगे, और आगे चल के फ्यूचर में गुजरात में ये जो कपास जो पिछले 2-3-5 सालों से जो दिक्कतें आ रही हैं, आपकी जैसे जो उत्कृष्ट ज्ञान उसको फॉलो करते हुए अपनी फसल कपास जैसी मुख्य फसल को वो कैश क्रॉप को बचाएंगे. और मैंने एक और चीज देखा हुआ है कि कम से कम 2% से लेकर 47% तक पिंक बॉलवर्म के कारण ऑयल कंटेंट में लॉस होता है, और 10-60% तक जो खेडूतों के जब पिंक बॉलवर्म आता है तो उसमें देखा गया है कि बॉल ओपनिंग जो रहती है वो बराबर नहीं हो पाती है. तो 10-11% से लेकर 60% तक किसानों को इसकी दिक्कत भी आती है कि हमारा बॉल ये झिंडवा जो है पूरी तरीके से ओपन नहीं हो रहा है.
और मजदूरों को बहुत ज्यादा दिक्कत जाती है कपास की पिकिंग करने के लिए, जो कि सबसे बड़ी समस्या होते जा रही है। और कुछ और देखा गया है कि 55% जो लॉक्यूल्स होते हैं वो उनका साइज रिड्यूस हो जाता है, और कॉटन यील्ड में जो है हमने माना गया है कि पिंग वॉल्यूम के कारण 35 से लेकर 90% तक इसमें उत्पादन में कमी आती है। तो मेरा डॉक्टर साहब के माध्यम से मेरे सभी खेडूत मित्रों का तो उसे यही आह्वान है कि डॉक्टर साहब ने जो आपको जानकारियां दी हैं, आप डॉक्टर भरबोड़ा जी के साथ आप कॉन्टेक्ट बना के रखें, और मैं चाहता हूं कि हमारी कंपनी के जो गुजरात में जो हमारे मार्केट डेवलपमेंट ऑफिसर हैं, जो हमारे टेरिटरी मैनेजर्स हैं, हमारी जो टीडी टीम है, वो भी आपके साथ कोलैबोरेट करके हम किसानों को अच्छा सोल्यूशन देने का हम प्रयास करेंगे सर। और आपने बहुत अच्छी तरीके से जो चीज़ को हमने समझाया है इसको हम विस्तृत तरीके से क्या आपके माध्यम से और कंपनी के माध्यम से हम किसानों तक ये पहुंचाएंगे, और हम चाहेंगे कि गुजरात का किसान खुशहाल रहे। धन्यवाद। थैंक यू वेरी मच, थैंक यू मच। तो बधा ज खेडूत भाइयों ने अने सर ने मारा तरफ थी खूब खूब आभार तमारो। અને હવે આપણે આ વર્કશોપ ને પૂર્ણ વિરામ તરફ લઈ જઈશું। થેન્ક યુ વેરી મચ। હા સર।